તો કૂપળા કૂપળા ખડ માથેથી ભાંગતા અને ખાતા હોય, પછી એ હાવજના જે એમના એમનો પોદળા પડ્યા હોય ને એમાં જોવો તમે, એટલે ડૂસા ખડના હોય ઘાસના અમે જોયેલા, પણ એ ખોરાક માટે નથી ખાતો, ઔષધિ માટે ખાય. આપણે જેમ દવા પીએ છીએ, કોઈ પણ તાવ આવે ને દવા લઈ એમ, પણ હાવજ જેથી ખડ ખાવા માંડે ખોરાક માટે, ગંગાજીના નીરમાં જેથી ગંદકી આવે, નીર જેથી ગંધાવવા માંડે, હાવજ ખડ ખાય ગંગાના પાણી ગંધાવવા માંડે અને હોનાને કાટ ચડે, એવું થશે જ નહીં કોઈ દી. એવું થાય તો લોકસાહિત્ય જૂનું થાય, એ કોઈ દી થવાનું નથી, એમાં આ કોઈ દી થવાનું નથી જૂનું, એવી લોકસાહિત્યની વાતો કરવા માટે આવ્યો છું આપની સમક્ષ. બીજી વાત, હમણાં જેમ ભાઈ કીધું એમ આપણે સરસ રીતે ખાલી સાંભળવાનું છે, કોઈ અહીં પરિવારે મને નથી કીધું કે ઘોળ કરજો, એને તો ખૂબ દયા માતાજીની માર વેચીને બહુ માને છે, દ્વારકાધીશની કૃપા છે, પણ અહીંયા એક પણ રૂપિયાથી લઈને જે કાંઈ આપવામાં આવશે એ બધું વૃદ્ધાશ્રમમાં અને સારા ધર્મ કાર્યોમાં વપરાવાનું છે. આપને મોજ આવે ત્યાં આપ ઘોળ કરશો તો એ બધું સારા કાર્યોમાં જવાનું છે, એ પણ સારી વાત છે. જેટલા જેટલા અમારા પ્રોગ્રામો થાય છે ને, ભલે ઘણાને એમ લાગે કે આ પૈસા ઉડાડ્યા, એ અમારા ન હોય, અમે જે નક્કી કર્યું હોય એ જ હોય, પણ એક વાત કહી દો, અમારા પ્રોગ્રામથી અમને માતાજી આપ્યું એટલે અમારામાં કાંઈ નથી, પણ અમારા કલાકારોના બધા પ્રોગ્રામોથી કેટલી ગૌશાળાઓ ચાલે છે, કેટલા મંદિરો બન્યા છે, કેટલા વૃદ્ધાશ્રમમાં જાય છે, કેટલા ગરીબો માટે કાર્યો થાય છે ગામો ગામ, એના માટે આ પ્રોગ્રામ થાય છે. કોઈ માણસને એમ થાય કે 50 લાખ ભેળા કરવા એટલે 5 લાખ અમને દઈને બોલાવે, હા મોજના તોરા સૂતી જાય ને હાલો આજ સાંભળવાશે ને બોલાવી, એવા પ્રોગ્રામ બહુ ઓછા હોય. હા એટલે આ બધી ચોખોટી યુગ પ્રમાણે કરવી પડે છે, એટલા માટે હું કહું છું. પણ આજનો પ્રોગ્રામ એ એવો પ્રોગ્રામ છે, આ સંસ્કારી પરિવાર એવો છે. હવે સંસ્કારી પરિવાર બોલીને વખાણ કરું, ઘણાને એમ લાગે છે આમ હું જે લઉં છું ને એમાં કેટલામાં આવ્યો, મારે ચોખવટ કરી વળી બીજાને એમ થાય તો અમારું રાખો, અને રાખીએ એવું કાંઈ નથી. પણ અહીંયા વિજય મામા ક્યાં બેઠા, વિજય મામા વાં અહીંયા બેઠા છે, મામાને ખબર છે હું કેવી રીતે આવ્યો છું અહીં, એટલે હવે અહીંયા વખાણ કરું તો એવું ન માનવું કે આ પૈસા આપ, એટલે કારણ કે અમે જ્યાં એક પણ વખાણ ન કરાય ત્યાં જે લઈ છીએ ને અહીંયા લઈ છીએ એ પછી નિરાતે કહીશ તમને ક્યારેક. હા આ તો ઘણાને ઓલું ન થાય, એટલે અમે જેટલા જેટલાના વખાણ કર્યા ને અહીંથી ચોખવટ કરતો એમાં બધા આવે, જેટલાના વખાણને બહુ વાર્તા કરીને એના જ ઓછા લઈ છીએ, હવે બીજાને એમ થાય તો અમારા હું કામ વધારે લઈએ, એવું નથી. નજીક હોય ને સંબંધો હોય ને મિત્ર હોય ધરાર દબાવે, દબાવે એટલે પ્રેમથી, નહીં 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 એ તો પછી અમારાથી બોલી જ નથી શકાતો, અમે સંબંધોના માણસો છીએ, સંબંધો માટે અમે એવા એવા પ્રસંગો હાસવી છીએ, હૂતા ન હોય નીંદર ન થઈ હોય ક્યાંય થોડોક આરામ કરીને નીકળી જાય, ફલાણી જગ્યાએ મામાને ત્યાં છે તો જરીક 2 મિનિટ થતો જાઉં, આ બધા સાક્ષી છે અમને, એટલે અમે સંબંધોના માણસ છીએ. એટલે મારે આજે જે વાતો અહીંયાથી કહેવી છે એ આપણી ધરોહરની વાતો કહેવા માટે આવ્યો છું ફરી ફરીને અહીંયા, ખાસ કરીને જયુભા જાડેજા સાહેબ અહીંયા ભાજપ અગ્રણી એ પણ પધાર્યા છે, એમનું પણ હું જારિયા પરિવાર વતીને અમારા વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું, ફરી ફરીને બધા એનું સ્વાગત કરી. અને ભગવાન ભાગવતનું જ્ઞાન યજ્ઞ હવે જે મારે આપને કહેવું છે, રાખી દો ટાંકી રાખી દો, વાહ વાહ ખમા જુવાનડા વાહ, રાખી દો હવે પછી જરૂર પડે ત્યારે લઈ લેજો. કેવો પરિવાર અને મા રવરાઈની કેવી કૃપા, હે જગદંબાએ બબે ભરત મામાને અને નિર્મળ મામાને બેયને દીકરા દીધા, દીકરી દીધી ને પછી બબે દીકરા ભેળા ટ્વિન્સ દીધા, તમે વિચાર કરો આ રવેશીની કેવડી કૃપા હોય, મોટી સંપત્તિ તો આ છે ને, એ પ્રજામાં જોવાઈ જાય, એક પણ રૂપિયો દેતો ન હોય ધર્માદામાં, એક પણ રૂપિયો ગમે એવડા મોટા રૂપિયા વાળો હોય ને એને પોતાને ખબર ન હોય એટલા રૂપિયા એની પાસે હોય, પણ ધર્મ કાર્યમાં એક જગ્યાએ રૂપિયો ન દેતો હોય એને તમે ઘેરે જઈને 20 વર્ષનો છોકરો સોફા ઉપર બેઠો હોય, છોકરાને જઈને તમે કયો તારું નામ શું તો હું કે ખબર આવો બોલ લેખર ભેળા, પછી કે એકચ્યુઅલી ક્યાંક સારું જોતા હોય ને અમને લઈ જાવ ને કંઈક સારું થાય, હવે ન થાય હાથક પેઢીઓની તૈયારી રાખવી પડે, આમાં તરત થોડું થાય, એ તો ઝીણું જેમ ખેતરમાં ખાતર નાખીને ખેતર ખાતર બની જાય ને પછી જે મોલ પાકે એમ પૂન કમાવવું પડે. મારે વિજય મામા જે અહીં બેઠા છે એને ગમે નહીં પણ મને નથી રહેવાતો, સારું કરે એનું હવે કેવું જોશે આ યુગમાં, જે જે સારું કરતા એનું નહીં કહીને આપણે તો સાચી વસ્તુ નહીં પોગે લોકો સુધી. સનાતન માટે રામ માટે અનેક રેલીઓ, રામ ભગવાન રામના ઉત્સવો અનેક એ કરતા જ આવે, એને રહેવાય નહીં, માતાજી આપ્યું ખૂબ છે, બાપ મામાનો આ પુણ્યનો પ્રતાપ છે આપ્યું, પણ હમણાં અવધ નરેશનો યુવરાજ ગઈકાલે જેની રામનવમી આપણે ઉજવી 500 વર્ષ પછી,
ભગવાન રામને આપણે મંદિરમાં જોયા, આપણા નિજ મંદિરમાં જોયા, અને દાદા હુરજે આમ ઉગી અને સીધે સીધો હેવડો તિલક જોયો, આપણે દુનિયા આખી વિડીયો જોયો કર્યો. એ ભગવાન રામને કાયમના માટે આ ગૌરવ એક આયર સમાજનો નથી, હું અહીંથી મોરબીમાં કહું છું આપ બધાને, જાળિયા પરિવારને આંગણે એક આયરને ગૌરવ નહીં. અહીં 18 વર્ણ બેઠા હોય, કારણ કે હામતમામાં બધા આયરે જોડાયેલા છે, 18 વર્ણ સમગ્ર ગુજરાત ગૌરવ લઈ શકશું આપણે કે અમારો ગુજરાતનો એક આયરનો દીકરો છે વિજય મામા વાંક, એને એવી ગીર ગાયો અયોધ્યા મોકલી છે કે રોજ ઈ ગાયનું ભગવાનને દૂધ ચડવાનું છે, ત્યાં ભલા માણસ માખણ ને દૂધ ઘી ચડવાનું છે, દૂધ ચડવાનું. આ કેવડી મોટી વાત, તમે વિચાર કરો કેવડું આપણને ગૌરવ થાય. હવે આમના નામ ન લઈ તો કોને લેવા, ખિસ્સા કાતરુના ગાવા અમારે? પછી ઘણા કે તમે આના વખાણ કરો છો, એ તો જે છે એના. એટલે કીધું મેં કે સાસ માખણ ઘી છેવટે જેની હાલત હલગી હોય પણ કદી કાળા નોય છે. આ પાયાના કામ છે. હું તમને કહી દઉં, તમારી પાસે બહુ રૂપિયા થઈ જાય અને તમે બંગલો બનાવો, અને એવો બંગલો બનાવો, એવો બંગલો ને એટલી બધી બંગલામાં આમ તમે ખર્ચી નાખો ને એ બંગલામાં એટલા ચિત્ર અને એટલું ફર્નિચર, જેટલાનો બંગલો થાય એટલા કરોડનો, એટલા કરોડ પાછા ફર્નિચરમાં નાખી દો, બધું રેડી, પણ સીધે સીધો જમીન ઉપર જ બનાવી નાખ્યો હોય તો પાયો બાયો કઈ નહીં, ઉપર ખૂબ ખર્ચા કરો. તમારી પાસે પૈસા હોય અને તમે મૂળમાં ધર્મને નજીક નથી એટલે પાયા વિનાનો બંગલો ઊભો છે, આ સીધી જ વાત છે. તમારે કઈ હેઠો ભૂરું ભૂખ થાય એનું કઈ નક્કી નહીં. હા હા, કારણ જેના કાચા પાયા કાગડા, ભીતે રંગ ભરિયા ભગતનો દુઓ છે અને ચિતર ચિતરિયા, ભીતે રંગ ભરિયા અને ચિતર ચિતરિયા, પણ એ ખોરડ ખળભળિયા જેના કાચા પાયા કાગડા. આ પાયા મજબૂત થાય એટલે આવા ધર્મોત્સવ બધા ઉજવે છે, એટલા માટે આ ભેળું થાય છે. આ કઈ અમારું ચાલુ કરેલ નથી, અહીંયા આ પ્રોગ્રામ કરવા માંડો, આ તો માનવ સભ્યતાની શરૂઆત થઈ ત્યાં થી છે. અને બીજી વાત, દુનિયામાં 43 સભ્યતાઓ હતી આપણી સનાતન સભ્યતા જેવી, 43 સભ્યતાઓ હતી. બધા વિદ્વાનોને પૂછજો, વાંચી લેજો, એમાંથી કાળના જડબામાં ઓરાઈ ગઈ, કાળના જડબાનો કોળિયો થઈ ગઈ કેટલી સભ્યતાઓ, 43 માંથી એક સનાતન સભ્યતા એક જ એવી છે કે હજી અડીખમ ઊભી છે કળિયુગમાં. આપણી પરંપરા અને દુનિયા આપણી બાજુ વળ્યા છે, વિજ્ઞાન પણ આજે સંશોધન કરીને કહે છે કે સનાતન ધર્મમાં કંઈક છે આપણો દ્વારકા વાળો. એટલે મારે અહીંયા આજ કેવું છે, જારિયા પરિવારને ત્યાં ભાગવત ભગવાનનું વાગ્મય રૂપ જ્યારે આવ્યું છે ત્યારે મારે એ નિર્મળ મામા એક વાત તમને કહી દઉં, પૂજ્ય મોરારી બાપુએ કરેલી વાત તમને કહું છું કે ભાગવત કથા બેહારો તો આપણને પૂન થાય ને પેઢી ઉતરી જાય એ તો છે જ, પણ બેહારો એટલું નહીં મામા, આખું કુટુંબ ભેળું થઈ નક્કી કરે ને આપણે ભાગવત કરવું છે, તમારી હાથ પેઢીના પિતૃ રાહડા લેવા માંડો હરગમાં, મારો બાપલિયો મારો વિહામો, હા હા હા, હાથ હાથ પેઢીઓ રાહડા માંડે લેવા કે અમારા કુટુંબમાં થયો. કારણ ચંદન ઉગ્યો વનમાં અને હસને લગી વનરાય, અમારા કુળમાં સપૂત પાક્યો પૂરા વનને દેહે સુહાય, સુગંધિત આપી દે આખા વનને, એ પિતૃઓ રાહડા લેવા માંડે એમ. સામત મામાની આ માડીના પણ પુણ્ય જો અમને હમણાં મળ્યા, મેં કીધું માડી ભજન કરો ને તો કે આપણે એવડી દયા, અને મામા તો એક જ વાત કરે અમને રવેચીની દયા છે હો, બીજું કાંઈ નહીં. હા હા, એ ગાયણવાળી કયો એને તમે, રવિવાળી કયો એને, રાજપરા કુંભ છે એ કુંભવાળી કયો, રવેચી એટલે જા, અને કુળદેવી વિના શું કોણ આપણો આધાર હોય, તો ઘણા નીકળી પડ્યા છે. આપણે કઈ માતાજી આપણને ભગવાન જગાડે, ભગવાન હુવારે, ભગવાન પચાવે, ભગવાન ભૂખ લગાડે, આવું આપણે કઈ ઘણા શું કે ખબર, એવું કઈ નથી. ભગવાન જગાડે એ તો અલાર્મ મૂકીને જાગી શકાય એવા ઊભા વાંહડાય છે, એને બહુ સમજાવવાની કોશિશ ન કરવી. જેને જલારામ નથી જગાડી ગયા એને અલાર્મ હું જગાડવાના હતા એની વાત જ નથી ભલા માણસ. હા હા હા, એની જેને સમજવું છે એને લાગવું પડે છે, બાકી તો હારા કરો તોય તકલીફ આવે. તમે બળદ વેચાતા લ્યો બળદના જ રૂપિયા દેવા પડે, બગાવું મફત આવે ફેરી, એને સટકા ભરવા સિવાય કામ નથી. તો આર પાર હજી સુધી મામાના આમતમાના બધા વખાણ કરે, પણ એને ખબર છે કેટલા ઘા સહ્યા છે, અને હટાણે તો શું છે, તરવાર લઈને યુદ્ધમાં ઉતરવાની કઈ જરૂર જ નથી. આપણે સેનાના યુવાનો લડે બરો, હટાણે યુદ્ધ એટલે કુટુંબ પરિવાર ભાઈઓ કુટુંબ બધાને ભેળા રાખવા અને સહન કરતું જાવ અને કુટુંબને એક રાખવું ને, આ મોટા મોટું યુદ્ધ છે ભલા માણસ. એ જો તમે જીતી જાઓ ને તો બહુ સમાજમાં તમારું ના, એ બહુ મોટી વાત છે. બેનોની પણ જવાબદારી, નારી શક્તિની જવાબદારી છે, પરિવારની આખી નારી શક્તિ છે, એટલે એ વાત છે. અને તમારા ઘરમાં સંપૂર્ણ રીતે શાંતિ હોય ને આખા ઘરમાં, તો નક્કી કરી લેજો કોક નારી શક્તિ સહન કરે છે, એ જાહેરમાં કહું છું અહીંયાથી, કોક સહન કરતું હોય છે, બહુ સહન કરતી હોય, બેન સહન કરતી હોય કે માં સહન, કોક સહન કરતું હોય,
તો જ સંપૂર્ણ શાંતિ હોય. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે ફરી ફરીને બધાનું સ્વાગત કરીને મારે અહીંથી શરૂઆત કરવી છે. મોરબીનું, મોરબી સંસ્કારી નગરી છે, મોરબી ઉપર એવા એવા અનારથને બધું આવ્યું, છતાં પણ પાછું અડીખમ ઊભું છે. દુનિયામાં મોરબીનું નામ છે આજે, એવી મોરબીમાં જારિયા પરિવારને ત્યાં પધારેલા બધા મહેમાનોનું સ્વાગત કરી અને ભગવતીના નવલા નોરતા પૂરા કર્યા આપણે કાલે. પ્રથમ શૈલપુત્રી, ધૃતમ બ્રહ્મચારિણી, તૃતમ ચંદ્રઘંટા, ચતુર્ગમ કુષ્માંડા, પંચમી સ્કંદમાતા, ષઠ્ઠી કાત્યાયની, હાતમી કાળરાત્રિ, આઠમી મહાગૌરી, નવમી સિદ્ધિદાત્રી, એ નવે નવ દિવસ અનુષ્ઠાન કરી ભગવતી મામાઈના જેના ઉપર ખમકારા હે એવા વિજય મામાને ફરી ફરીને હું અહીં એટલા માટે હું એમના માટે આ શબ્દ બોલું છું કે પવિત્ર આયર છે, ખૂબ માં મોમાઈને માને છે ને એટલા માણસને આવે છે, ભગવતી જાગતી જોત બેઠી છે માં. તો એ નવરાત્રિ આપણે પૂરી કરી, ચૈત્રી નવરાત્રિ, રામનવમી ગઈ, અમારા મહાત્મા ઈશ્વરદાસજીની નવમી, કાલે દેવાયત બાપાની પુણ્યતિથિ હતી, દેવાયત બાપા બોદરની. અને એવો આ આજનો આ ભાગવતના ખોળામાં કાર્યક્રમ, એટલે મારે દુહાસનથી શરૂઆત કરીને પછી મોજ આવે એવી વાતો કરી, પણ એની પહેલાં એક વાત આપણે મારે કહેવી છે. અમે બધા અહીંયાથી વગાડવા બોલવાવાળા બધા ધ્રુવકો મારીને બોલવાના સહી, આજ મામા ડાયરાનું અમારું ઘરનું છે, આંગણું છે, અમે ધ્રુવકો મારીને બોલશું, તમે ધ્રુવકો મારીને સાંભળજો એટલે મજા આવશે. એની એક વાત કહીને શરૂઆત કરું. એટલે ભાડેસિયા સાહેબ, એક બહુ સરસ દાખલો છે કે એક સાધુની પાસે, એક સંતની પાસે એક શેઠ આવે, રોજ આવે અને એમ કે બાપા, બાપુ મહારાજ મને કંઈક સત્સંગ સંભળાવો. એટલે ઓલા ગીતા ઉપર, રામાયણ ઉપર સત્સંગની વાત કરે, વાત કરે કરે, એક મિનિટ, બે મિનિટ, પાંચ મિનિટ, સાત મિનિટ થાય ને તો ઓલો શેઠ ઊભો થઈને આગો વયો જાય, ફોનમાં વાત કરવા માટે આમ તેમ, પછી કાન ન દે, પછી બાપુ બંધ થઈ જાય. બીજે દી આવે પાછો, વળી કે સત્સંગ સંભળાવો, તો બાપુ સત્સંગ ચાલુ કરે. સંત હોય ને એટલે પરબારી તાળ ન નાખે, બે ચાર દી ધીરજ રાખી, બે ચાર દી એમ કીધું, પધારો મહેમાનો પધારો, જેટલા જેટલા મહેમાનો આવે છે એનું અહીંથી હું સ્વાગત કરું છું, આવો બાપા આવો, હજી તો હું ફાઉન્ડેશન બાંધું છું, ઘણું કહેવાનું છે આપણે, હા આવો આવો. આ બધા આપણા જે વાર છે ને, હાથ વાર જે કહે ને, આઠ વાર છે આપણે, અઠવાડિયાના આઠ વાર કહે, હકીકતમાં હાથ જ છે, હા, શનિ રવિ હોમ મંગળ બુધ ગુરુ શુક્ર, હાથ જ વાર છે ને, આઠ ક્યાં છે, પાછો શનિ આવે એ આઠમો દિનો એ છે. આ પણ છતાંય આપણે ત્યાં અઠવાડિયું આઠ વારનું કહેવાય, શું કામે ખબર, એ હાથ વાર છે ને, એ હાથે હાથ વારને સાચવવા માટે એક આઠમો વાર છે ને, એનું નામ છે વ્યવહાર. તમારો કેવો વ્યવહાર છે એવા તમારે ત્યાં માણસો આવે છે, એ વ્યવહાર છે આ પરિવારનો, એટલા માટે અહીંયા બધા આજે આવે છે. એટલે તમને હું જે વાત, જે દાખલો આપતો હતો કે સાધુની પાસે જાય, સત્સંગની વાત કરે, સાધુને કહે એટલે સત્સંગ બાંડે, સાધુ પાંચ મિનિટ સાત મિનિટ સાંભળે, શેઠ આડાવળો વયો જાય, જો ચાર પાંચ દી સુધી વાંધો નહીં, પાંચમે દી પૂછ્યું કોણે બાપુએ કે શેઠ તું કાયમ મને આવીને તમે એમ કહો કે સત્સંગ સાંભળાવો, મને એમ થાય કે સાંભળાવું, હું સત્સંગ ચાલુ કરું, તમે પાંચ સાત મિનિટ સાંભળો તો બરાબર સાંભળો છો, પછી આડાવળા થઈ જાઓ, આનું શું કારણ? તો ઓલા શેઠ કે બાપુ એટલા માટે ખાલી કે અમે સંસારીઓ સહીને અમારાથી પરબારો બહુ જ્ઞાનનો ભાર ઉપડે નહીં, એટલે થોડું થોડું કાયમ લઈ એમ, પરબારો બધાય પોટલા સીધા ઉપડે નહીં, ભાર લાગે એટલે જરા જરા સત્સંગ તમારી પાસે સાંભળીને હું આડાવળો થઈ જાઉં, પરબારો નહીં. તો બાપુએ શું કીધું સાધુએ ખબર? એ તમારી ભૂલ છે શેઠ, પૂરેપૂરો ભાર લઈ લે ને એને વજન નથી લાગતું, અધૂરા પોટલા લઈને રખડે ને એને બહુ વજન લાગે છે, આમનો નહીં ને આમનો નહીં, ક્યાં આમાં હારી અને ક્યાં બીજ હારી, સંપૂર્ણ હોય ને. જો પૂનમના ઘણા સાધના કરે, ઘણાને પૂનમ ગમે, પૂનમ ભરવા જાય અને અમાહની પણ સાધના થાય છે, હા એની પણ, એ પૂર્ણ કાં હારું કાં આમ ને કાં આમ હારું, એટલે કીધું પૂરો ભાર હોય એનો વજન ન લાગે, તો ઓલો તો ભણેલો માણસ, એ કે બાપુ પ્રેક્ટિકલી સમજાવો, પૂરું હોય એનો ભાર કેમ ન લાગે. તો બાપુ કે આને સમજાવવું છે, ઈશારો કરીને બોલાવ્યો એના સેવકને, પછી કાનમાં કીધું આમ નહીં આમ કર, એટલે કાનમાં એવું કીધું કે પાણીનો મોટો ગોળો, એક મણ પાણી હામે ને ગોળા હોતું એવો એક ઉપાડી આવું ભરીને, અહીંયા સેવક લઈને આવ્યા, ઓલા શેઠને કીધું બેસી જા અહીંયા, શેઠ બેઠા, તો ટુવાલની ઈંઢોણી કરી ઓલાની લુંગીની, અને અહીંયા ઈંઢોણી રાખવી ને શેઠના માથા માથે ઘડો મૂક્યો, પાણીનો મોટો ગોળો મૂક્યો, એક મણ વજન થાય એટલો, અને શેઠને કીધું હવે ઊભો થા. શેઠ આમ કરીને આમ ઊભો થવા ગયો તો હબાકો આવ્યો કપાળમાં, ઓલું માથે વજન મૂક્યું ને રાયડે થયો, લઈ લો લઈ લો લઈ લો, મારું માથું ફાટી જાય બહુ વજન છે. એટલે બાપુએ ગોળો ઉતરાવી લીધો, હેઠો ગોળો ઉતારી લીધો, પછી બાપુએ કીધું હાલ એમ કરીને બાવડું જાયેલું ઓલાનું શેઠનું, બાજુમાં નદી વહી જતી હશે, ગુનો મોટો પડતો તો અડી કાઢીને બાપુ ધ્રુવાંગ કરતા ગુનામાં ખાઈ ગયા, ભફાંગ તળીએ લઈ ગયા. આ એક દ્રષ્ટાંત છે.
તળિયે લઈ ગયા. તળિયે જઈને ઈશારાથી કીધું કે ઓલો પાણીનો ગોળો તારા ઉપર મૂક્યો તો માથા માથે, ઈ વધારે પાણી હતું કે અહીંયા. તો ઓલાએ સામે ઈશારાથી કીધું કે આ તો કેટલા ગોળાના ગોળા ભરાઈ જાય તો વધે એવડું છે. કે ઓલામાં વજન લાગતું હતું કે હા આમાં વજન લાગે એટલું પાણી માથે છે? તો એ કે ના, કે ધ્રુવકો મારી જાવ પછી વજન નથી લાગતો, અધારા ગોળા લઈને ફરે છે ને થોડા થોડા એને જ વજન લાગે છે. તમે કોઈ ધંધામાં કે જ્ઞાનમાં પ્રેમમાં ભાઈબંધીમાં એકવાર ખાબકી જાવ પછી તમને વજન ન લાગે, ખોટા આમ ગોળા લઈને ફરે ને એને વજન લાગે છે, ધ્રુવકો મારી જાય ને વજન નથી લાગતું. એકવાર ખુલે દલે ધ્રુવકો મારી જાવ પછી વાંધો નથી આવતો. એટલે અહીંયાથી દુહાસનથી શરૂઆત કરું છું. મારી આપતાના શિર ઓઠણા અરે આપતાના શિર ઓઠણા ને હેમાળા નો ગળે હાર પણ શેષ નાગના માતાજી ના પગે હાકડા સજે શણગાર જય મારવેજી જય મારવેજી જય મારવ મેહમાનો છે. ભગવાન ભાગવત ના જ્ઞાન યજ્ઞ નું આ પ્રસ્થાન કરી રહ્યા છે એવા પૂજ્ય શાસ્ત્રી દાદા પધારી રહ્યા છે. આચાર્ય દાદા, દાદાનું હું અહીંયાથી સ્વાગત કરું છું. પધારો દાદા, પ્રણામ, નમસ્તે, પ્રણામ પ્રણામ, આવો મારા બાપુ, આવો, જય હો. I'm a
રૂવાનું હોય, ફોજ ની કમાનું હોય, તોરણ તોફાન કા અભિમાન કબૂ મન મેન કીજો દેહાસન ગીતો અમુક જીણી જીણી વાતો પણ આપણે કેવી છે. અને પણ ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો મુરલીધર મહારાજ
અહર નિશ રાતને દિવસ જેનું ભજન કરે છે એવો છે મહાદેવ, અને મહાદેવ જેનું કાયમ ભજન કરે છે એવો છે કૃષ્ણ કનૈયો. તો હું વધારે હેરાન નહીં કરું, બે મિનિટે નહીં, દોઢ મિનિટે નહીં, એક મિનિટે નહીં, પણ અડધી મિનિટ માટે જેટલા બેઠા છે આ બાજુ માતાઓ બહેનો, આ બાજુ પાછળ બેઠેલા, આ બાજુ બધાએ તાલ વાગે હમણાં, એટલે આવી રીતે બે હાથ ઊંચા કરીને મને તાલ આપવાનો છે બધાને. શિવ તાંડવ મારે ગાવો છે, ખાલી 30 સેકન્ડ, અડધી મિનિટ માટે બધાએ મને તાલ આપો આ વાગે, એની સાથે બધાએ વતી પ્રાર્થના મહાદેવની થઈ જાય. કેવી રીતે ચંડ તાંડવમ ધનોતુ ના શિવા શિવમ ધન્યવાદ, આભાર. ભગત બાપુ ના અમુક દુહાઓ બહુ ગમે છે, અદભુત દુહાઓ છે, મજા આવી જાય. આમ એનો એક દુઓ સાંભળજો, આંબો હોય ને આંબો, એ કોળાઈ જાય ને બહુ, જ્યારે કોળાઈ જાય ફાગણ મહિનામાં બહુ કોળા આવી જાય આંબામાં, એમાં ફળ ન આવે, એમાં કેરીઓ ન આવે, જોતા બીજા આંબા કરતા એ રૂડો લાગે. તો ભગત બાપુએ કીધું કે ભાડ્યા ભેડા બહુ જતા હોય ને, ન માનવું કે આ કેરીઓ આપશે આપશે. હા, દુઓ જોજો, મજા આવી જાય તમને. ઉતારવા જેવો દુહો છે આ બધા જીવન મંત્રો છે કે
ભગતબાપુ ગીરમાં ગયેલા નીકળેલા અને ચણોઠી જોઈ, લાલ ચણોઠી દાદા હાથમાં લીધી, એટલે ભગવાનથી નજીક હોય ને કોઈ માણસ એ ગમે એને જોવે ને એટલે એને એમ જ લાગે ભગવાનની કેવી રચના છે. હા હા, કોઈ પણ નજર ને બધા ખેલ નજર ઉપર જ છે. કોઈ બેન દીકરી બહુ સુંદર રૂપાળી બેન દીકરી હોય, 18-20 વર્ષની દીકરી, અને જે માણસ સંસ્કારી હોય એને શું દેખાય, આ હા હા મારા નાથની કેવી રચના છે, આવી મારી દીકરી હોય તો. એટલે માનું કે આપણે રવેચી નજીક છે, આપણે દ્વારકાવાળો નજીક છે, ભોળ્યો નાથ નજીક છે, આ બહુ મોટી વાત છે. એને પરમાત્માની રચના લાગે એટલે ચણોઠી જોઈ, એટલે આમ જોતા 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 ભગત બાપુએ કીધું પરમાત્માને કેવી રચના. એમાં મોઢું કાળું જોયું, ચણોઠી લાલ રૂપાળી મોઢું કાળું હાવ નિર્મળ મામા. એટલે ભગત બાપુને વિચાર થયો આવી રૂપાળી ચણોઠી ભગવાને બનાવી મોઢું કેમ કાળું, ભગવાન કોઈ દી ભૂલ ન કરે, કાંઈક કારણ હોય. પાણા ઉપર રાખીને બીજો પાણો મારીને ચણોઠીને દાદા ભાંગી, અને અંદરનું ગરીબ ખાધું તાતો કડવી ઝેર. અને ભગત બાપુએ દુઓ કીધો ડાયા માણસને જીવનમાં ઉતારવા જેવો. હા ભણજો શું કે છે. હવે હા ભાઈ મુદ્દો આવે છે, પણ જેના કોઠા ખડવા હોય એનું કાળું મોઢું કાગડા. બહારથી રૂપાળા હોય પણ અંદર ઝેર હોય એનું મોઢું કાળું જ કહેવાય. આ વાત છે, લે હો આમાં. વાહ વાહ, રવેચીની કૃપા તો જોવા મામા, આ જુવાનડાઓ હાઉસ જેવા જોઈ લો, આથી વધારે રવેચી શું આપે, મારી કેવું આપ્યું છે, આ આપવા વાળી મારે ઉરાય છે, આ આપવા વાળી જગદંબા છે. ગરમી બહુ પડે છે ત્યારે આપ જાણો છો, પણ તમે જોઈજો આટલી ગરમી પડે છે તોય કોઈ દી આપણે મોરબીમાં કદાચ કાલે આવી ગરમી પડી તોય કોઈ આપણે હજી 2 મહિના ગરમી પડે અને કદાચ મેં વહેલા મોડું કરે વરસાદ, ગમે એવી ગરમી પડે તો આપણે કોઈ દી તમે કીધું મોરબીમાંથી હે દરિયા દેવ સોમનાથ ક્યાં આઘું છે, આવી ગરમી પડે એક ઘૂમરો મોરબીથી લઈને આમ કચ્છના ખૂણા સુધી મારી જાની કા માંડવી બાજુ છે એને કયો દરિયાને, એક ઘૂમરો રાજકોટ સુધી આવીને મારી જાય તો ટાઢું થઈ જાય એવું દરિયાને કહીએ આપણે કોઈ દી, કેટલું પાણી છે એની પાસે, એ આવે ને તો થોડા ઘણા લીલા ઉભા છે ને એ હુકાઈ જાય. એમ દરિયા જેટલી સંપત્તિ હોય પણ કોકને નુકસાન કરવા માટે હોય તો દુનિયા આવો આવો નથી કહેતી. વરસાદ આવે તો ગારો થાય, ગોબરું થાય, ફલાણું થાય, કેળા બગડે, તોય કે મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો. આ દુઓ સાંભળજો શું કે છે. જારિયા પરિવાર હા જન્મ થતા જ જડ્યો ઈ જડ્યો કાયર કોન કશું પરી હૈ કલ સૂરન કો સુધી હૈ મરદી કી. પધારો પધારો માડી પધારો.
થોડા છંદો છોડા દુહા અને ગીતો પણ અમુક ફરમાઈશું છે, મારે એના તરફ જવું છે અને મારે કહેવા છે. પણ મામા ડાયરાને આંગણે આવ્યા છે એટલે મારો એક બહુ સરસ દુહો છે. પરીખ જહારદી કી પાણીના જંતુને પાણીમાં રહેવા વાળા માછલાને ખબર ન હોય 46 ડિગ્રીનો તડકો કેવો ને હોય. એ તો દોઢ મણના વેપન લઈને રાજસ્થાનની બોર્ડર ઉપર રેગિસ્તાનમાં આપણા સેનાના યુવાનો ઉભા હોય એને ખબર હોય તડકો કેવો પડે છે. પાણી કે જંતુ કહા પહેચાનત ગ્રીષ્મ કે તપ કી ગરદી કી ને કેસરી કી કરી હું કહા કિંમત હે ને પરીખ જહા હરદી કી. હળદરના ગાંઠિયાની ખબર ન હોય એને કેસરની કિંમતની થોડી ખબર હોય. કાયર કોન કશું પરી હે કલ સૂરન કો સુધી હે મરદી કી. બજારમાં બગડાટી બોલે ને તૈડમાંથી જતા હોય ટોળું આ બાજુ નહીં આવે ને, હા એને સુરવીરતાની શું ખબર હોય. સૂરન કો સુધી હે મરદી કી બે દર્દી ને પ્રબીન કહે કશું જાનત હે દર્દી દર્દી કી. આ મૂકો સપાકરા તરફ મારે થોડું જવાનું છે એટલે ઘોઘાના દરિયાથી લઈને કચ્છના ખૂણા સુધીથી લઈને હાલાર સુધી દ્વારકા સુધીના આયરુને ભેળા કરી અને નાઘેરના નાનકડા એવા ગામડામાં કહેવાય છે આજથી 1000 વર્ષ પહેલા દેવાદ બોદરે આયરુને ભેળા કરીને કીધું તું ગાય આયરુ હે આટિયાળા આયરુ તમને અહીંયા જાહલના લગ્નના લાડવા ખાવા નથી બોલાવ્યા. કે તો કે એક બેનને ભરોહો રાખીને મને અહીંયા એના એના દીકરાને મોકલ્યો છે. ઈ નવઘણને મારે જૂનાગઢની ગાદીએ બિહારવો છે ને એટલે તમને તેડાવ્યા છે. તેદી અડાભીડ આયરું બોલ્યા ત્યાં અમારો મુખી દેવાત બોદર હાકડો કરે હુકમ આપે તો જૂનાગઢની ગાદીએ નહીં દિલ્હીની ગાદી સુધી ન ફૂગી જાય તો તો અમારી માં જનેતાનું ધાવણ લાજે ભલા માણસ એમાં બીજું આવે નહીં. અને કહેવાય છે એક નવઘણને ગાદીએ બિહારવા માટે જૂનાણાની ધરતી માથે આયરું ગાંડા થયા ભાઈ. કેવી રીતે યુદ્ધ કર્યું હોય છે મારે ચારણી સાહિત્યમાં કેમ હોય તો ગાઢા હુકળા હટીલા જોત ભૈરંડી નિશાન ગાજે ગાજે જંગ ભીડ પ્રકૃતિ ગટા ભીડ ગાન પ્રકૃતિ જડ પ્રકૃતિ ઉપાળ ટગોળ ભેડા મેળા પછી નાભ ઘોડા ઉપાળ ને થઈ તો હા ગાઢા હુકળે વાહ વાહ જો અહીંયા ડોલર ઉપે છે ડોલર સમા સમા ડોલરિયા સપા ડોલર ના કેવી તૈયાર ભારત વર્ષ ઉપર છે અત્યારે. આ હા દાદા હુકળે હટીલા જોત પહેરંડી નિશાન ગાજે ગાત ચંડી દીધું પ્રકૃતિ ઘટા દીઠ મને પ્રકૃતિ ઝડપ જતી ઉપાળે ભગોળ ભેડા મેળા પછી નાથ ઘોડા ઉપાડે નથી મહીપાટ કુંભી પાટે હેમરા હે ખાત માળે અસમાના પપેરા ઉંદળા એરા પીતળા નવા જાત બીજ ભેડા પાટ ભણે અણી ભેડા પાટ ભણી નજા કે અથાર મેળા હીકી પાટ સોની ધામ ચાળા બોમ લાગી. હા બાપો બાપો જય હો દાદા જય હો પ્રણામ દાદા
ગયો જશોદા નંદ કે તને નમો જય કૃષ્ણ વ્રજ ચંદ વિજ્ઞાન વિજ્ઞાન વાળા અત્યારે સંશોધન કરી દીધા એટલા કરોડ વર્ષ પહેલા આ હતું ડાયનોસોર આ સમયમાં હતા આ વર્ષ પેલા આમ હતું અહીંયા પાણી આમ હતું વિજ્ઞાન કીધા કરે છે સારી વાત છે એ બધી જરૂરી છે બહુ વિજ્ઞાન પણ અમારા મહાત્મા ઈશ્વરદાસજીએ કીધું છે કે શું હતું સાંભળજો કાંઈ નહોતા પવન પાણી ઝાડા ફાળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર નહોતા વિવેક અને ધર્મ કરમ ચંદ્ર સૂર નહોતા આકાશ ધારા રામૈયા રામી હિ રામા હુકા આપે એક આ એક જ હતો કાંઈ નહોતું તે પવન પાણી ગળા તાળા અહંકાર મેદવાણી મંત્ર તંત્ર નહોતા વિવેક ધરમ કરમ ચંદ્ર સૂર નહોતા આકાશ ધર રામૈયા રામી હિ રામા ઉતા આપે બુદ્ધિ તક વીર તાર શક્તિ નિપાઈ બીજી રીતિ સીધી નવે નિધિ દિયા રંગ રૂપ સ્વારથી બૈણા ના પ્રભુ તમારથી બૈણા સામ સુજ નાહી તુજો કોઈ જોવંતા સ્વરૂપ ત્રિગુણી ચલાઈ માયા ખૂટી હિ બળાયા તીન એવા તીન લોક માહી તમારો આધાર બ્રહ્મા વિષ્ણુ તમે ઈશ મહેશારા તમે ભારે તીન 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 દેવ દિયા કીર્તા આવડા બાળકો ડોલર ઉડાડે જોઈએ કેવા ભાગ્યશાળી છે જ જાગ જાયેંગે રામ આયેંગે જય સિયારામ મેરી ઝોપડી કે ભાગનાથ જાગ જાયેંગે રામ આયેંગે રામ આયેંગે આયેંગે રામ આયેંગે ઘણા વાતો કરતા હોય રામ આમ ભગવાન નથી નામ છે કૃષ્ણ નથી એ તો એના માટે બોલવું હોય તો કલાકો સુધી યુગો સુધી એનું વર્ણન શું થાય પણ સીધી વાતમાં અમારે કેવું હોય કૃષ્ણની જ વાત કરી બાપા કે 5000 વર્ષ પછી પણ ગીતામાં જે ભગવાને આદેશ આપ્યા ને ગીતામાં જે લખ્યું છે એ અમુક અમુક વર્ષો થાય એટલે શિક્ષણમાં બંધારણમાં પીલાણે ઢીકડે બીજે કાયદા બીજે ત્રીજે જમીનના કાયદા ફલાણા ઢીકડા પોલીસના જે કાયદા હોય એ સમયે સમયે ફેરવા કરવું પડે શિક્ષણમાં ફેરવા કરવું પડે ફેરફાર કરવા પડે પણ 5000 વર્ષ થયા તો હજી ગીતામાં એક શ્લોકનો ફેરફાર ન કરી શકો આનાથી મોટો અખિલ બ્રહ્માંડનો માલિકનો બીજો શું પૂરા હોય 5000 વર્ષ પછી બાકી અપડેટ 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 ઓલામાં અપડેટ કરી તો શકો તમે કાંઈ એ સિક્કો મારી દીધો કુરુક્ષેત્રનારાયણ મેદાનમાં ઉભા ઉભા કે આ આમ જ હોય ને આ આમ જ હોય એ ભગવાન દ્વારકાધીશ છે ને એટલા માટે એને દ્વારકા વાળો કહેતો હોય ભલે ને એને રામ કહેતો હોય ભલે એટલે બીજી મામા રામ આયેંગે તો અંગના સજાવુંગી દીપ જલા કે દિવાલી મે મનાવુંગી મેરે જન્મ મે સારે પાપ કટ જાયેંગે રામ આયેંગે Ha
श्री के लाल मेरा छोटा सा ये काम योगेश्वरी के लाल मेरा छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम योगेश्वरी के लाल मेरा छोटा सा ये काम પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએસઆઈ મીતાબેન ડાંગર મોરબી પીએસઆઈ પધાર્યા છે એમનું પણ હું આ પરિવાર વતી અહીંથી સ્વાગત કરું છું એટલા માટે દુનિયાની મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાચો છે પવન જમાવ પૂરો ગીરધારી નાની પૂરો ધન્ય દરા હોરઠ બલી અમણી રતન પાકતા ગાવા પણ એવું જે ગીત આજે સમગ્ર ગુજરાત નહીં પણ વિશ્વના કોઈ દેશમાં પ્રોગ્રામ ડાયરો હોય કે ગરબા હોય બધે મારું ગીત આ ગવાય છે દાદા એટલા માટે અરે ઓખો તો દુનિયા થી નોખો કહેવાય તારકા ના દેવની તો વાત જ ન થાય મારો ઓખો તો દુનિયા થી નોખો કહેવાય મારા દ્વારકા ના ઠાકર ની વાત જ ના થાય ના થાય મીઠડી ધરતી મીઠડી ધરતી ના મીઠા ભગવાન કરિયા ના ફળિયા માં મીઠા ભગવાન રાધે રાધે રાધે
જય મમા સાગર ગંભીર નિર્મળ જા ખડખડ તા ગમતી ના નીર ચરણો પથાળે જા સાગર ગંભીર નિર્મળ જા ખડખડ તા ગમતી ના નીર હે જો ઠાકર નો જા ના પે લહેરાય મારા દ્વારિકા ના દેવની તો ભાત જ લો થાય મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી મીઠડી મીઠુડી ધરતી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફળિયા માં મીઠા ભગવાન સાધુજી 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 સીતારામ 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 ભાગશાલી ચારણ નો ભીમરારા દેહ મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફળિયા માં મીઠા ભગવાન ગીત મને ગમતું અને આપ બધાએ ખૂબ સાંભળ્યું છે તમારે સનાતન ધર્મ ના હરા કામ થાય મારા ભારત માં જુઓ હવે ભગવો લહેરાય અયોધ્યા રાઘવ નું મંદિર બંધાય ચંદ્રો માનવ નો ઇતિહાસ લખાય ધર્માની જીત નવે સાચી કહેવાય મારા ભારત માં જુઓ હવે ભગવો લહેરાય અને જીમામાં ભગવો લહેરાય એવું તો એનો બીજો ભાગ બનાવ્યો છે રેકોર્ડ થઈ ગયો છે આવવાનો છે આ વખતે આખા ભારતમાં વાગશે હિન્દીમાં લખ્યું છે મેં જ લખ્યું મેં જ ગાયું છે દાદા એનું ખાલી મુખડું કહું આગળ એવું નથી એટલે કડ્યું નહીં કહું ખાલી મુખડું કહું બહુ સારું છે ભગવા માટે સાંભળજો પહેલી વાર નવું છે હા ભારત કી શાન બાન ભગવા રાજા સનાતન કી જાન ભગવા રાજા મેરે ભારત કી શાન બાન ભગવા રાજા સનાતન કી જાન ભગવા રાજા ભગવા રાજા ભગવા રાજા મેરે ભારત કી શાન બાન ભગવા રાજા સનાતન કી જાન ભગવા રાજા મોર બોલે મારી મોમાઈ ના ધામ
શ્રીજી ના ધામ માં ખબર પડે ઈ તો જનેતાના હલરડામાં આવે, જનેતાના ધાવણમાં આવે, અને બાપના લોહી દોડતા હોય ને રઘુમાં એમાં દાતારી આવે છે. આના ટ્યુશન ન હોય ક્યાંય ભલા માણસ આ હિખાડી થી ન થાય. દિલ સોથ જુઓ દલ પથ કહે જન જાતિ સ્વભાવ પડ્યો. હા પાણો હોય ને પાણા ઉપર ચંદન ઘસાતું હોય, ચંદન ગહે જાય ગહે જાય, પાણો દાંત કાઢતો હોય. મામા એકચ્યુઅલી આપણે ઘસાવાનું નહીં, ચંદન ના કુળ ઘસાતા જાય આપણે મજા મજા સુગંધ આવે મોજ, પણ ગહાવવાની હું મજા છે. ચંદન ના કુળ ને ખબર હોય, ગડબાઉ ને થોડી કારમીર ને ખબર હોય ગહાવવાની શું મજા છે. હા એમ જે આપે છે જગતના ચોકમાં એની વાતો રહી છે. માતાઓ બહેનો આ ઉનાળો આવ્યો, ગોળા લેવા જાય માવડિયું. વાહ વાહ વાહ, કેવી રવેચીયા આ પરસા રવેચી માં શું કહેવાય. બે ભાઈ ને ઓલાય બે ભાઈ આપણે બેલડાના કહેવાય આપણી ભાષા, ઓણમાં ટ્વિન્સ ગયા અને આ બે, અને એમાં અમને મેં બેઠા તો મેં કીધું આ વધારે ખાતો લાગે થોડુંક. કેવા ભાગશાળી છોકરા અટાણે જો. આમ તો અમે આવડા હતા રૂપિયો ન જડતો, પૂછો આમાં પૂછો વડીલોને. અને અટાણે સુખના ખટારા ઠલવાના છે આપણા ઉપર જો જીવતા આવડે તો. બાકી વડીલોને પૂછો, હારા ગામમાં હારા માણાને ઘરેથી નોતરું આવતું બે દી પહેલા ખાવાનું બંધ કરી દેતા, નકર કે એવરેજ નહીં આવે. અને પછી જે ભઠેળ બોલાવતા અટાણે, આપણી રીતે જીવી તો બહુ સારું છે, જેને નડવું છે ને એને એના માટેના બધા હશે અવળા, કારહામાં ન થતા હોય કે આમ. બાકી જમાનો જીવવા જેવો, આવડા આવડા છોકરા મોજે દરિયા જો. અને છોકરા અને પણ આપણે તો શું, એક વાત હું કાયમ કહું, જેના બાપાએ ઉભા મોરના દીધા હોય ને કોઈ દી કોઈની માર ખાઈ ન આવે એ નક્કી કરી લેજો પાછું. બાકી મેલ્યું દેખ્યું માર ખાઈને આવી છે ડોહો, એટલે છોકરાને થોડાક ફટાવતું રહેવું હાવ. દીકરીઓ તો દીકરીઓ હોય છે, એ વાત આખી જુદી છે, દીકરીની વાત જુદી છે. દીકરી નહીં બહુ સારી વાત છે, હાથ વર્ષની દીકરી એનો બાપ રૂપિયો આપે, 10 રૂપિયા આપે, 20 રૂપિયા આપે, આવી નોટો આપે ને તો દીકરી 7 જ વર્ષની દીકરી એ રૂપિયા રામાયણમાં મૂકી દે, રામાયણમાં ગીતા હોય ને એમાં પાનામાં મૂકતી જાય ભેળા થાય. એક દી કીધું કે ભેળા કર્યા કેટલા થયા, એનો ગલો બલો કાંઈ ઓલું બનાવ્યું છે તો કે ના ના બનાવ્યું નથી, તો કે તો કાં હું તો કે મા આપણી પાસે ગીતા છે ને ગીતામાં પુસ્તકો છે ને મહાભારતનું કોઈ ગીતા કોઈ રામાયણ એમાં મૂકી દઉં. એટલે એના બાપાએ કીધું આટલી આટલી વસ્તુ મૂકવાની આપણી પાસે કબાટ છે, બીજું ત્રીજું તું રામાયણમાં શું કેમ પૈસા મૂકે. 7 વર્ષની દીકરીએ જવાબ દીધો તો બાપુ એટલા માટે સલામત રહીએ રૂપિયા. કે કેમ સલામત, કે ચોરી કરવા વાળો રામાયણ ન ખોલે, રામાયણ ખોલે એ કોઈ દી ચોરી ન કરે, એટલે મારા પૈસા અનામત રહીએ કાયમના માટે. એટલા માટે તમે વિચાર કરો, 7 વર્ષની દીકરી આવી વાતો કરી શકે. જેને છે ને આપણે ત્યાં બહુ હતું, માતાઓ બહેનો દુહાઓમાં ગીતોમાં જવાબ આપતા. કચ્છની ધરતીમાં લૂંટારાઓ લૂંટવા માટે આવેલા એક ગામના પાદરમાં, અને આવીને ઉભા રહી અને વીરડે પાણી ભરતી હતું બેનું દીકરીઓ, ત્યાં જઈને પૂછ્યું, કચ્છી દુહો છે, પૂછ્યું તુજે પનિહારી તો જે ગામ મેં કિતરો વાસ. બેન તારા ગામમાં માણસ કેટલા આદમી કેટલા, એને એમ કે ગયા જેવું છે કે નહીં. પૂછું તુજે પનિહારી તો જે ગામ મેં કિતરો વાસ. ઓલી બેને જવાબ આપ્યો, એક મારે ભળ 500 એતા ભળ 50. અમારા ગામમાં એક જણો 500 નું ઢીમ ઢાળી નાખેવા ખાલી 50 જણા છે. ઓલે કે ભાગો ભાગો અહીંયા લૂંટવા ન જવાય, પાળિયા થાઉં તો કોઈ જુવારવાય નહીં આવે. જવાબ કેવો દીધો, આની મજા હટાણે ઘણા શું છે, એટેક આવ્યો ને ખબર કાઢવા જાય હરતો હરતો પાસે જઈને શું કે ખબર, હું થયું લે આ ઢોલ વાગે તોય હું થયું. ઓલો કે એટેક આવી ગયો તો હું કે ખબર, કઈ અરે કઈ કાલ તો તપેલા વીસી રખડે એમ રખડતા હતા. ઓલા ને બચારા ન બોલવું હોય તો ડોક્ટરે ના પાડ્યું હોય તોય બોલવું પડે કે હવે રખડું કેજે નહીં. કે કેટલામો એટેક આવ્યો, કે બીજો, તો હવે એક રહ્યો ધ્યાન રાખજો લે.
ખબર કાઢવાયો ખૂડ કાઢવાયો એ સમજાતું નથી. ઓલું તે કે પૂછું પૂછું તું જે પનિહાર, આ શબ્દની તાકાત છે. ચાણક્ય નીતિ હમણાં હું વાંચતો હતો, અદ્ભુત જીવવા જેવું છે, બધાને વાંચવા જેવું. હા, ચાણક્ય નીતિમાં ત્રણ, ચાણક્ય નીતિમાં કીધું ધરતીના ત્રણ રતન છે દાદા, આપણને તો ખબર છે ત્રણ રતન કીધા ચાણક્ય. કયા રતન? એક અન્ન, એક જળ ને એક વચન. જે બોલી છે વચનમાં બહુ તાકાત છે. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ. પહેલે ભીતર તોલ, કે બોલવા ઉપર બધું થાય, બોલવા ઉપર ઘણું થાય, અને એ બધું આપ જાણો છો. હા, એટલે એ રતન છે. એમ કોઈ પણ માતાઓ બહેનો અહીંયા આટલી સંખ્યામાં બેઠા છે, બેનો મને બહુ ગમે, બેનો ભોળા બહુ હોય એમ. પણ તમે છે ને પગે લાગીને કહું, અઠવાડિયે એકાદી વાર્તા હારી સંભળાવજો મહાભારતમાંથી, ભલે કાંઈ વાંધો નહીં. એમ કાંઈ મહાભારત થાય નહીં, તો બીજા વામપંથીઓ આપણને કહી દીધું કે મહાભારત થતું રખાય તો મહાભારત થાય, એવું કંઈ છે નહીં, બહુ પવિત્ર છે ગીતા, મહાભારત રામાયણ રાખજો, એની વાત કરજો, કોઈ લોક વાર્તા કરજો. અઠવાડિયે તમારા બાળકને એવું સમજાવજો, અનુપમાને ઓછી કરી નાખજો, એ જરાય દુઃખી નથી. તમને લાગે છે કે અનુપમા દુઃખી છે, એ મુંબઈમાં કેવી ગાડીઓ ફરે એ તમને ખબર જ નથી. આપણા બહેનો એટલા બધા ભોળા, ઓલી જુઈ સાવલા આમ લાંબા વાળ કરીને શું કહે ખબર, કેસ કિંગ તેલ, તો બેનો એ જ ગોતે. એને એમ કે જુઈ સાવલા કહે એટલે બધું એ જ હોય. હવે જુઈ સાવલાના લગ્ન થયા તેથી જઈને ઘરવાળાને ટકો હતો, એ ખબર છે, ઇટાલીઓ છે, તમે વિચાર કરો. પણ હવે બોળા આપણા કરીના કપૂર આવીને આમ ભંબલું તેલનું હાથમાં લઈને કપાસિયા તેલનું કે આ તેલ ખાવું જોઈએ, આ ઓઇલ હેલ્ધી હે, તો બધી બેનો એ જ તેલ ગોતે આવો કે ખાવા માટે સારું. હવે એ ખબર છે કરીના કપૂર નવાબની વાઇફ છે, એના ઘરવાળાના નામે મધ્યપ્રદેશમાં 50% પ્રોપર્ટી એના ઘરવાળાના નામે છે, નવાબની વાઇફ છે, એ કપાહિયાને તેલ ખાય, એ આપણને સડાવી દે. એટલે એવાનો રોલ મોડલ રાખવાના જ નહીં આપણે, આપણે રોલ મોડલ હૌધીબાઈ રખાય, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય, કેટલી કેટલી વલ્લભભાઈ પટેલની દીકરી મણિબેન, મેં ઘણી વાર કીધું, જેનો બાપ નાયબ વડાપ્રધાન હોય એની દીકરી હાથે, હા વાહ વાહ સરસ લઈ લેશું, એની દીકરી હાથે પોતાના બાપ દીકરીના કપડાં બનાવે અને હાથે પહેરે, તમે વિચાર કરો. એ મણિબેન હાડીમાં થીગડા જોઈને કોકે કીધેલું મણિબેનને, તમે નાયબ વડાપ્રધાન ભારતના ગૃહપ્રધાન એના દીકરી હોય અને એની દીકરીને હાડીમાં થીગડા હોય એ સારું લાગે, તો કે આ થીગડા મારા બાપની ગરીબાઈના નથી, મારા બાપની ખાનદાનીના થીગડા છે, હજી મારે આગળ જતા ઘણું કરવાનું છે, કહેવાનો અર્થ મારો એ આપણા રોલ મોડલ હોઈ શકે. એટલે મૂળ વાત ઉપર પાછું આવી જાઉં મારે, કે ભગવાન રાઘવેન્દ્ર સરકાર કાલ રામનવમી ગઈ એટલે એકાદ કડીમાં મારે એની પણ અહીંથી વંદના કરવી છે, પછી મારે રવિસીમાનો ભાવ પણ અહીંયાથી ગાઈશું. એટલે મેરે ભારત કા બચ્ચા બચ્ચા, મારી યારે બેનું ગાવા લાગજો, જુવાનડાઓ તમે ગાવા લાગજો, મારી યારે બે તળી બે વાર જ ગૌરવ્ય આખા આ ગીતમાં. મેરે ભારત કા બચ્ચા બચ્ચા, હા મેરે ભારત કા બચ્ચા બચ્ચા, જય જય શ્રી રામ બોલે ગાજે હો, સ્વાગત કરું છું. રેવચીમાનો ભાવ મારે એક બે કડીમાં ગાવો હોય તો મારી રવાળી રવરાઈ માં આય મારો ધીમો ધણી, એ ઘરે ખમકારે 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 ઘરે ખમકારે અખિયાર, આય મારો ધીમો ધણી આ
તારા દાદે છે નાથ ગિરનારમાં હાવજડા તેરી હું કારમાં. જગદંબા જે છે એની જે તાકાત છે, મારે એક મારું જ ગીત છે, બે મારા વિચિમાના ભાવ રૂપે ગાવું છે, પછી એકાદ પ્રસંગ પણ મને આવે છે યાદ અહીંયાથી. આ બધા સરસ રીતે શાંતિથી હવા કલાકથી હું બોલું છું, આપ એમને સાંભળો છો. આ શબ્દની એક મજા છે, સાહિત્યના શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી, તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કંઈ નથી. શબ્દ ઉપર બધું હાલે છે, આ શબ્દની વણઝાર છે. આ એટલા માટે આપણે ત્યાં કીધું છે, બોલવો બોલ બોલ અમોલ હે. જૂના જમાનાની એક બહુ સારી વાત છે કે ભાઈ વચન બોલ, આપણે ત્યાં વચનની કિંમત હતી ને દાદા. જૂના જમાનામાં એક બાપા બપોરને ટાણે બપોરા કરીને ફળિયામાં લીમડાએ ઠુવા માટે જાય અને ખાટલે અજાઈને હુએ પછેડીઓ આમ ભીની કરી અને હુવાની તૈયારી કરે, એમાં કાગડો ને કાગડી આવ્યા ઉપર, લીમડા ઉપર કરા કરા કરવા માંડ્યા. બાપાએ હાટ હાટ ઘડીક વાર કર્યું, કાગડો ને કાગડી ઉડ્યા નહીં. બાપા બેઠા થઈને હાલતા થઈ ગયા, ઝૂંપડું હતું ઝૂંપડા બાજુ હાલતા થયા. હાલતા હાલતા એટલું બોલ્યા, હમણાં ઝૂંપડામાં જઈ તરવાર લઈ લીમડે ચડી અને કાગડા ને કાગડી ને કાપી નાખું, બે કટકા કરી નાખું. એમ કરીને ઝૂંપડા માં ગયો બાપો. કાગડીએ કાગડા ને કીધું કે ઉડી જવાય પતિ દેવ, કા તો ગોલા તરવાર લેવા ગયા. એ કે એને ક્યાં બુદ્ધિ છે, કે કા કે એને બુદ્ધિ જ નથી, હવે તરવાર લઈએ લીમડે ચડે તો આપણે ઉડી ન જાય. કાગડી કે વાત હાસી, પણ આ માણસ છે ઓ. તો કે ના ના, જોવું છે કેવી કેની તરવાર ધાર વાળી છે, ભલે આવે ભલે મારે, કેમ લીમડે ચડીને અમને મારી શકે. એ વાતો કરતા હતા બાપાએ ઝૂંપડામાં જઈ સાનું મનું તીર કામઠું લઈ ઝૂંપડાના ત્રાટા ઓર ઉજરી કામ બાખું હતું એમાં ધીરે ધીરે તીરનું નિશાન લઈને પણતને ખેંચીને ફડાક કરતું બાણ માર્યું. કાગડો ને કાગડી બેઠા હતા એ કાગડાને છાતીમાં બાણ લાગ્યું, હોરું નીકળ્યું. કાગડો ક્રા 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 કરતો ખાટલે જ્યાં ભાભો હોવાનો હતો ત્યાં ઊંધે કાંઈ પીડ્યો. કાગડી રાડ્યું નાખતી વાહે આવી, જો કાગડા હું કેતી હતી, તું માનો નહીં આપણે ઉડી જાવ, તું હું કેતી હતી. આ માણસ છે કીએ કાંઈ કરે કાંઈ, આનો ભરો નોય કે જો તું મરી ગયો કાગડા, તું મરી ગયો. કાગડીએ બે પાંચ વખત કીધું ને કાગડા તું મરી ગયો. તઈ કાગડો બોલ્યો એ જીવનમાં ઉતારવા જેવું છે, દુહો છે જૂનો દાદા. કાગડાએ શું કીધું ખબર, કે હું નથી મર્યો, કે તો કે મરી ગયો ઓલો બાણ મારવા વાળો ભાભો. ઈ કે ઈ ક્યાં મર્યો, તો દુહો કીધો કાગડાએ કે બચન પલટો સો મુઓ કાગ મુઓ ન જાન. પેલા કહેતો તો હું તરવાર લેવા જાઉં છું અને તીર માર્યું, બચન પલટો સો મુઓ કાગ મુઓ ન જાન, લેન કયો તરવાર કો અને કર ઉઠાયો બાણ. બોલ્યા પછી ફરી જાય ને એ મરી ગયેલો છે, પછી હો વરે જીવે તો મડું રખડે છે મડું, એમાં બીજું કઈ છે નહીં. બચન પલટો છો બુઓ. એટલે હું યુવાધનને કાયમ કહેતો ફરું કે મિત્ર કરો તો હારા કરજો, નકર એકલા રહેજો. માવા હારુથી ખિસ્સા પાડી નાખેવા મિત્રો ન કરવા, એનાથી નીકળી જાવ. એક નવરા ઉપાય ન બેહું. તમે હવે હું કે તમને ખબર, હું દોડ્યા કરો રૂપિયા વાહે ડોટું તેણ્યા કરો, હા હવારમાં આનંદ કરો, એન્જોય કરી લ્યો મજા કરી લ્યો. પછી હું કે ખબર, ભાઈ 500 રૂપિયા હોય જરાક લાવ્યું નહીં. એને કંઈ નીકળ નીકળ, તું અહીંયાથી તું નીકળ હાવ. એ નવરો માણસ હરતો ફરતો બોમ્બ છે, ગમે ત્યાં ફૂટે હો. એનું એની પાસે બેહવું જ નહીં કોઈ દી. મિત્રતા કરવી તો હારા માણસ પાસે બેહવું. હંગોળને બહુ જો કમોદ હોય ને, ચોખા ચોખા આપણે ભાત ખાઈએ ને, ચોખા ઉપર ફોતરું હોય ત્યાં સુધી એને કમોદ કહેવાય. ફોતરું ઉતરે એટલે ભાત થયું, ચોખા ચાવલ જે કહેવાય. હોય એ ચોખ્ખો કંકુ આરે ભળે ને તો ભાગવત સુધી જાય. આવા દાદાને કોઈ તિલક કરે તો એને કંકુની આરે તિલક સુધી જાય. ચોખ્ખો પોથી સુધી જાય, ભગવાનના કપાળ સુધી જાય, કંકુ આરે ભળે તો. ઈનો એ ચોખ્ખો મગ આરે ભળે તો ખીચડી થાય. ખીચડી બાઈ માણાનું નામ છે. મુદામાંથી જ ગયો, તમે કોની આરે બેહો છો એ બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વાત છે. ભલા માણસ 1100 વર્ષ પહેલાનો મારા કવિનો એક સવયો કહીને પછી મારે મારા વેચીના બે કડી કેવી છે. 1100 વર્ષ પહેલા અમારા એક કવિએ કીધું કે તમને એમ થાય
કે મારે ખરાબ માણસ હારે બેહું, મારો સમય નબળો છે, આ પૈસા વાળો છે. તમને ખબર હોય કે એને મિત્રોનું કરી નાખ્યું છે, એને કુટુંબનું કરી નાખ્યું છે, એને ગામનું કરી નાખ્યું છે, અને અટાણે બહુ આગળ આવી ગયો છે. પણ મને અટાણે મદદ કરે છે ને જેવો હોય એવો, તો હાલો એને યારે થોડોક વરહો રહું ને એકાદું બે વર, તો મારા પાયો પાયો પાટે સડી જાય એવો આવે ને. તો 1100 વર્ષ પહેલાનો આ સવૈયો સાંભળજો, કવિએ કીધું આટલી આટલી કર નાખવી, પણ આની યારે ધંધો કરીને મિત્રતા ન કરવી. ભલે તમને લાગતું હોય કે હું આગળ આવીશ, આવું કરી નાખ્યું એના માટે 1100 વર્ષ પહેલા આટલી આટલી વસ્તુ કરવી. શું કરવી? સવૈયો ચારણી સાહિત્યનો છે, સાંભળજો શું કરવાનો. કાન ખજૂરે કો કાન મે ડાલ કે હાપન કે મુખ અંગુર દીજે, ભૂત પિશાચન મે ભમીએ અરુ ઝેર હલા હલ ઘોલ પીજે. તમને ખબર હોય કે આને હગાનું નથી મૂક્યા, ભાઈઓ નથી મૂક્યા, પણ હટાણે પૈસા વાળો છે ને, હું આગળ આવી જાઉં, મને મિત્રતામાં હાથ લંબાવે અને એની અરે મિત્ર કરવાનું મન થાય મિત્રતા, તો આટલી આટલી વસ્તુ કરવી. પણ આ ન કરવું, શું કરી જાવ? સિંહન મે બસીએ, આઠ આવજ ગયા હોય ત્યાં જાવ, મરી જાવ, આબરૂ ન જાય, જીવ ભલે જાય. સિંહન કે બન મે બસીએ, જલ મે ભૂસીએ, ડોળા પાણીમાં પડી જાવ, ડાયા માણે કીધું ન પડાય પણ પડી જાઉં, આબરૂ ન જાય ભલે જીવ જાય. સિંહન કે બન મે બસીએ, જલ મે ભૂસીએ, કર મે બીછું લીજે, વીસીને હાથમાં લઈ લેવો, ઝેરી હોય કરડે જ મરી જાવ. કાન ખજૂરે કો કાન મે ડાલ કે, કાન ખજૂરા લઈને કાનમાં નાખી દેવો. કવિ કે આ હા હા, ભલે બે ત્રણ કલાકે મગજ ખાલી કરી નાખે, કાન ખજૂર મરી જાવ. કાન ખજૂરે કો કાન કે મે ડાલ કે હાપન કે મુખ અંગુર દીજે, હારપના મોઢામાં આંગળી દેવાની છૂટ આપે. અરે એની ક્યાં વાત કરો, ભૂત પિશાચન મે ભમીએ, ડાકણું રાહડા લેતી હોય ત્યાં જાઉં, અરુ ઝેર હલા હલ ઘોળ પીજે, હળા હળ ઘોળી ઝેર પી જાઉં, પણ જીલો જીયો જગ મે રઘુનંદન, મૂર્ખ મિત્ર કબી નાહી કીજે. મૂર્ખ ની મિત્રતા કોઈ દી ન કરવી, ક્યાં ના નહીં રાવા દે, ક્યાંય ના ન લેવા દે. એક તળાવને કાંઠે એક હંસ બેઠેલો, દાદા તળાવને કાંઠે હંસ બેઠો હતો, પણ નિમાણો થઈને બેઠેલો, હાઓ નિમાણો થઈને. એટલે કવિ નીકળ્યો ને પૂછ્યું કે હંસલા કેમ નિમાણો થઈને બેઠો, તારું કઈ હેતુ મિત્ર મરી ગયું, હે હંસલા તારું કોઈ સજન વયું ગયું છે, કે તારું સરોવર સુકાઈ ગયું, કે તું 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 હાવ કેમ આમ થઈને બેઠો છો. એટલે હંસલાને કવિએ પૂછ્યું, તો હંસલાએ જવાબ આપ્યો કે મારું સરોવરે નથી સુકાઈ ગયું, મારું કાંઈ નથી થયું, પણ મારે ખરાબની હારે મિત્રતા થઈ ગઈ, ખરાબનો વિશ્વાસ કરી દીધો ને એની હારે મિત્રતા થઈ ગઈ, ખરાબ હારે ખરાબ વ્યક્તિ હારે. કે કેવી રીતે? પછી કે હું મદદ કરવા ગયો તો મિત્રતા થઈ. હંસલો જવાબ આપે છે કે આ તળાવમાં ઉંદર ડૂબતો હતો, ઉંદર ડૂબતો તો રાયડું નાખતો તો મારો હંસનો સ્વભાવ, મને એમ થયું કે આને બચાવી લો. ઉંદરડો કે હું તારો આજથી મિત્ર, કાળી રાતે કામ આવીને માથું જોતું હોય માગી લેજે, રાયડું મીંડો નાખવા મને દયા આવી. તો હંસ કે મેં અંદર ઉતરી તળાવમાં આમ માથે પડી અને પાંખમાં ઉંદરને લઈ લીધો, કાંઠે જઈને હું પાંખમાં લઈને બેઠો ઘડીક. હંસલો કે મને એમ થયું કે ઉંદરની ટાઈટ ઉડી જાય, ટાઈટ ઉડી જાય ને પછી એને મૂકું એમ, હું ફાવી જાય બિચારો મરી જાય ને. ઘડીક વાર આમ હંસલાઈ રાખ્યો ને પાંખમાં ઉંદરને, તો ઉંદરે કાપવાનું ચાલુ કર્યું. જે કાપવા જન્મ્યા હોય ને તમે પાંખમાં લ્યો તો તમારી જ કાપે, એ કાપવાનું ચાલુ કર્યું. હવે એના ઉંદરના દાંતમાં એવું ઝેર હોય ખબર ન પડે, કાપી નાખેતા હું હાડકું કાપી નાખ્યું, તો એક પાંખ આમ હંસની લબડીને તો ખબર પડી ગયા તું કાપે છે. ઉંદર ભાગી ભાગી ગયો, હંસલો નિમાણો થઈને બેઠો. તો હંસલાએ એટલું કીધું કે નથી કોઈ મારું સરોવર સૂકી ગયું, નથી કોઈ હેતુ ગયા હલ્યા ગયા, પણ એક મૂર્ખથી મિત્રતા કરી એમાં આખું આખું બેઠો ગવાય, જેની મેં મદદ કરી એને જ મારી પાંખ કાપી નાખી. એટલે મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, પણ એવી મિત્રતા માની કૃપા હોય તો મળે. એટલે આ રવેચીમાં નો ભાવ હજી મારી આઈ જાગે છે રે, હજી મારી આઈ જાગે છે રે, એવા ભણકાર વાગે છે.
ઊંચા રાજા હકાભાઈ કુંભરવાડિયા અને નંદનભાઈના શાળા છે, હાજર પ્રોગ્રામમાં નથી પણ વિડીયોમાં એ જોઈ રહ્યા છે અને એમાં આ ઘોર રૂપે અહીંયા 50,000 રૂપિયા એમના તરફથી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને મને વિજય મામાની બહુ સારી ફરમાઈશ છે, અમારા વિજય મામા કુગસિયાની, અને મારું જ લખેલું છે. મજા આવશે, મારું જ લખેલું આ ગીત છે પણ અદભુત છે. રોજ તો લેવડાવે અમને રાંધવા, આપણે તોફાની છોકરું હોય ઘણા કહે કે આને તો રાંધવા લેવડાવ્યા, પેલા પેલા રાંધવા જશોદામાં ને કાનુડાએ લેવડાવ્યા ગોકુળમાં બાંધવા માટે. હો શું કે છે, રોજ તો લેવડાવે અમને રાંધવા, ગળેવાલાથી ગળે થયું આખું કામ રે ગે વાળું વિતરાય એવો માસી આવી કે અસલ મારા જેવો છે, ફૂઈ આવી કે કાંઈ કોઈ બોલતા નહીં મારા જેવો છે, કાકો કે જરાય વાતો કરો માં મારા જેવો જ છે, આખું કુટુંબ મારા જેવો છે મારા જેવો છે મારા જેવો, ને વીહ વર્ષનો થાય અને ડુંગળી મોવાની બગડે એમ બગડે. પછી આ જે આખા ગામમાંથી ફરિયાદો આવવા માંડે, પછી જે મારા જેવો કરતા હું કે ખબર આ કેના જેવો છે એ ખબર નથી પડતી લે.
ફરી ગયું વાતાવરણ. એટલે સંસ્કાર દેવા બહુ જરૂરી છે બાળકોને. પુત્રના પગ પારણામાંથી આપણે ત્યાં સંસ્કારો છે, અને નકર સંસ્કાર વગરની પ્રજા થાય ઊભા વાહડા જેવી. અમે એક જગ્યાએ હમણાં અમે છોકરાને પૂછ્યું, મેં કીધું મગનભાઈને ઘર બતાવ્યું નહીં ભાઈ, ત્રીજે માળે લઈ ગયો તાળું મારેલું બતાવ્યું કે તાળું માર્યું એ એકચ્યુઅલી મગનભાઈનું ઘર. મેં કીધું મગનભાઈ એ તો કે નીચે ઊભા હતા ને, તો તું કેનો દીકરો મગનભાઈ ભાઈ બગડે તઈ છેડથી બગડે. વાહ મામા વાહ. એટલે સંસ્કાર દેવા બહુ જીવનમાં જરૂરી છે સંસ્કાર. અને સંસ્કાર હશે તો બાળકો અત્યારે બહુ સારું છે, પણ બાળકો જો સંસ્કારમાંથી થઈ ગયા તો અત્યારે ભયંકર જમાનો છે. ડ્રગ્સ આવી ગયો છે, સ્કૂલો સુધી આવી ગયું છે. હો ખૂણી અને ખાસે તમારી પ્રજા, આપણી પ્રજા કરજમાં ઊંડી ઉતરી જાય તો કોક બહાર કાઢશે, રોગમાં ઉતરી જાય તો બહાર કાઢશે, ઊંડી ખાઈમાં પડે તો કોક મદદ કરીને કાઢશે. પણ ડ્રગ્સ જેવા વ્યસનમાં પ્રજા ઉતરી ગઈ ને, પૈસાવાળા લોકોને બહુ ધ્યાન રાખવા જોઈએ, એને કોઈ બહાર નહીં કાઢી શકે. એને પછી ધંધાની નથી પડી કાંઈ નહીં અમુકને હાવ પછી એને. અને નશા એવા છે કે એમાં આળસ જ આવે. હમણાં એક જણો મને કે ગઢવી મને સવારમાં ઉઠવાની બહુ આળસ થાય, એમ થાય નથી ઉઠવું એટલે નથી જ ઉઠવું. મેં કીધું પછી તમે શું કરો? મને કે પછી મને એક વિચાર આવે, હું નહીં ઉઠું તો પેઢી ઉઠી જશે, પછી ઉઠવું પડે છે. એવી વાત નથી, પણ જે સંસ્કાર લઈને આવે છે, જે સ્થાન લઈને આવ્યો છું, એ સ્થાનની ઇજ્જત રાખી છે અને માનવતાપૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી. એટલે મારે શરૂઆતથી ફરમાઈશ છે, હવે જે ગીત મારે કહેવું છે સાહેબ, એ આ ધરોહર છે આ દેશની. મારું જ લખેલું ગીત છે, પણ દેવાદ બોદર લખી હગે રાહ રખતા વાત કરજો હેલું છે. પણ આયરાણી 11 વર્ષના દીકરાને નાનકડી પાઘડી બાંધતી બાંધતી કહેતી હતી કે બેટા બેટા તારા ગળા ઉપર તરવારનો ઘા થાય તો એટલું જ કહેજે કે મારું હોરજ ખાલી કરો, હું નવઘણ છું, હું રાહ છું. તમે વિચાર કરો, 11 વર્ષનો દીકરો, આજથી 1000 વર્ષ પહેલાની આ વાત, 11 વર્ષનો દીકરો એમ કહે કે હું નવઘણ છું. હું શું નહોતી તો આમ કરતો તો આમ કરતો તો હું નવઘણ છું, મારું જૂનાગઢ ખાલી કરી દો, નાનકડી પાઘડી હશે અને ભેટમાંથી જમ્યો કહેજો ભાગી જાઓ મારું જૂનાગઢ છોડીને. લાલ તહેરું આંખમાં પડવા માંડી 11 વર્ષના દીકરાને. તમે વિચાર તો કરો, નકર અટાણે કોક છોકરાને તૈયાર કરીને આપણે કહી તને મારી નાખે તો તારે એમ જ કહેવાનું છે કે હું ફલાણો સુરવીર છું, ફલાણો સુરવીર છું. કદાચ બોલે ઘડીક વાર, પણ તરવાર ભાડે ને આમ કરે ને કોક તરત કે ના 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 હું તો કાંતિભાઈ નું બાબો છું લે ન્યા નો થાય. પણ એ 11 વર્ષના બાળકને માં તૈયાર કરતી હતી. બાળક કહેતો તો માં ચિંતા કરીમાં તારો દીકરો તારો ધાવણ ધાવ્યો છું, ત્યારે નવઘણ જીદ મીડો કરવા. નવઘણ કે માં ભાઈ જાય તો મારે જાવું કે ન જવાય? નહીં માં મારે જવું જ છે. ઘડીક વાર વધારે જીદ કરીને મામા નવઘણને, નવઘણ કહે છે કે માં મને કેમ નથી જવા દીધી? તેથી દેવાદ બોદરની અર્ધાંગના હવધીભાઈ ભેડી એટલે હોનભાઈ ઉગાની જનેતાએ કીધું તું બેટા આજ હું ભાઈને જવા દઉં છું, ઉગાને ભાઈને, અને તને નથી જવા દેતી. ઈ તને આજ નહીં સમજાય, તારો બાપ દેવાજ બોદર તને જૂનાગઢની ગાદીએ બેહારશે ને તે બી સમજાય, તે બી ભાઈને મોકલે, મને શું કામ નહોતો જવા દીધો એ તે બી ખબર પડશે. અને એ મોકલે છે ને એના માટેનું મારું લખેલું આ હાલડું અમર થઈ ગયું છે અત્યારે. એટલા માટે ઉનાળો
ઓળખી તારો ઉભો અમારે સાથ સુની નથી સ્વર્ગ ની સીમો ભેળા વાલુબાઈ ને ભીમો સુની નથી સ્વર્ગ ની સીમો ભેળા વાલુબાઈ ને ભીમો કવિતા મને બહુ ગીગા બાપુ કુંચાલાની જાહલની ચીઠી મને બહુ ગમે છે. માતાઓ બહેનોને શીખવા જેવું છે આ જાહલ પાસેથી. નવઘણે કીધું તું નવહરખને ધણીશું બેન તારો ભાઈ, તારે ઢોર લઈને સિંધ સુધી જવું પડે એ બરાબર ન કહેવાય, તને હું નિભાવી લઈશ. પધારો, તારે ચિંતા કરવાની જરૂર નથી. અને એ વખતે જાહલે કીધું એ આજના બેનું દીકરીને શીખવા જેવું છે. મારું કુટુંબ પરિવાર જે હાહરિયાનું છે ને, હું નવહોરઠના ધણી જૂનાગઢના રાજાની ભલે બેન હોઉં અત્યારે, પણ મારું કુટુંબ હોય ને હારી લાગુ. હું ઢોરા લઈને ચીંધમાં મારા પરિવાર સાથે જાય, ભાઈના પાડો હમાં દેવા જ ગોદરની દીકરી ન પડી રહીએ, આ બહુ મોટી વાત છે. અને સિંધમાંથી પછી આ ઘટના બને છે એ જાણો છો. ને જાહલ ચીઠી લખે અમારા ગીગા બાપુ કુંચાલા, કહે છે શું કહે છે? તુર્કાન મો પર નજર તા દેન વદન કફરા દેવ દે સુન મી હાબલી ને બોલ જા હલ રાજુ હું થડકી રદે આહીર બાળા એક ની મુંજાઈ છે મારી મતી નરપતિ સોરઠ તણા નવ ઘણ ભેદ કર જય ભૂપતિ બધા જ મહેમાનો પધારે છે. એમાં અમારા પીએસઆઈ સાહેબ ધોતિયા સાહેબ પણ પધાર્યા છે, એમનું પણ હું અહીંયાથી આ જારિયા પરિવાર વતી સ્વાગત કરું છું. છેલ્લે મારે એક પ્રસંગ કહી અને મારા શબ્દોને વિરામ આપવો છે. આપ સતત મારા રાઉન્ડને 2 કલાક અને 50 મિનિટ થઈ મારા રાઉન્ડને, છતાં હજી આપ એમને બેઠા છો, એટલા માટે સોરી 1 કલાક ને 50 મિનિટ 1 કલાકને એટલા માટે હું તું જાણ્યું હું લખતી નથી નરપતિ સમરણ નો તો એવા જ ગોદર તણી યાદી હજુ દિલમાં હોય તો બાપુ પટા ધરતણી બેટી ધીરજ ખૂટી દઈ ધૂજતી નરપતિ સોરઠ તણા નવગણ એક કર જય ભૂપતિ સહોદર ભાઈ મારો હૈનો તું કારણ હસી જનની એક છે
હસી આયા તાંજણ માયે નાખે હરત ગીત ગાતી હતી નરપતિ સોરઠ તણા લવગમ એકન તે ભૂપતિ નવે ભાઈ મારો હળ્યો તું કારણ હસી જનની એ કચરી આંખ જેની કામળી કમરે કસી આ આપણું ધન છે આ સાહિત્ય છે આ ગીતો છે ચલો પ્રસંગ મારે કેવો છે શ્રદ્ધા એને તમે રવેચી કયો એને ચામુંડા કયો એને આવડ કયો એને મોમાઈ કયો એને મોગલ કયો કોઈ પણ શક્તિ હોનબાઈ સુધી હોય એ માં છે પણ હાસી શ્રદ્ધાને વિશ્વાસ હોય તો માં કોઈ દી લાજ જવા દે નહીં એ હકીકત છે ફળાવાળી જે બેઠી છે મને વળી વળીને હામત મામા કહેતા હતા કે બધું હું અમારે જે કાંઈ છે ને એ આ રવેચીની કૃપા છે હું તમને કહી દઉં આ આ માંડવો આ ઉપર ખોળેલું ડૂમ છે એ ભાંગ્યું હોય કે નેમું હોય ને તો એને ઈંગલનો ટેકો મૂકી શકાય કોઈનું ખોરડું ભાંગે તો આડરમાં થાંભલાનો ટેકો મૂકી શકાય કોઈનો સ્લેબ ભાંગે તો એને બીમ મૂકીને ટેકો મૂકી શકાય પણ માણસના હૃદય ભાંગે ને એને તો શ્રદ્ધાનો માના ફળાનો ટેકો મૂકવો પડે એમાં બીજા કોઈ ટેકા કામ નથી કરતા એને શ્રદ્ધા અને વિશ્વાસનો ટેકો મૂકવો પડે આજે માણસ અંદરથી છે ને અંદરથી કાંઈ ઓલું પૂરું થઈ ગયું છે અંદર અંધારા થતા જાય છે બહાર જેમ અંજવાળા અંજવાળા ફોક્સ ને બધું લાગવા મળ્યું અંદરના અંજવાળા ઓછા થઈ ગયા હું હમણાં ન્યૂઝવાળા મિત્ર પૂછતા ત્યારે મેં કીધું ભાગવત કથા છે અહીંયા ચાલે છે આપણે આપણા શરીર માટે બહુ કરીએ 70 વર્ષ 80 વર્ષ જીવવાનું છે હો તો હવે આપણે તો નહીં આ વડીલો બધા અમુક થયા જે સારા જૂના માણસો છે એ વાત પૂરા કરે આપણે ન કરી શકીએ આપણે ઉપાડા એવા લીધા ને એટલે આપણે તો આગળ વીધ્યા ને બહુ વર્લ્ડ આખું આગળ વીધ્યું અટાણે હાવ ક્યાં પૂગી ગયા માથા પડે ને ધડ લડતા હતા અટાણે ખરપીઓ ખેડૂને લાગી જાય ટીટીનેસનું ધનુરનું ઇન્જેક્શન લેવું પડે આપણે અમને બીક લાગે અટાણે મને કુતરે વિખેલો છે ને દીપડે વિખેલો છે નાનો હતો ત્યારે એકવાર 7-8 વર્ષ 7 વર્ષનો હતો કુતરે વિખી નાખેલો હરખો હતો દવા જ નહીં મામા હો હમણાં કંઈક વાત નીકળી મારા માં કહેતા હતા ખબર નહીં ઇન્જેક્શન સૌ જ લેવા પડે એટલે હસોડી દવા નહીં હોય કેવું હોય છે ખબર નહીં આ જંગલી એકચ્યુઅલી કુતરે એવો વિખેલો દવા નહીં ઘીના પોતા મરચા ભરેલા માર માં કે એ વખતે મરચા હું દિશા થઈ જઈશ પછી 14 વર્ષનો થયો એટલે દીપડા વિખ્યો હારી પેટનો આવડાવડા ધ્રોબા બહાર દીધા અહીંયા આ તોફાની બહુ ને વાહે તગડવા ગયેલા ખાખરામાંથી પડ્યો ને સીધો દહીં નાખ્યો અને વીખી નાખ્યો વરખો લોહીના ભભૂકા નીકળે તોય ઘીના પાટા વાળીને મટાડી દીધું દવા લેવાની વાત ક્યાં કરો બાપાને ન કહેવાય નકર કુતરે ઓલો દીપડા એ વીખ્યો પછી બાપા વીખે કારણ કે બાપાને ખબર હતી કે આ વાહે તગડવા પીયો હોય છે એને આપણા તોફાનની ખબર હોય ને તો ઘરને પસવાડે હવારમાં કાયમ ઘી કકડાવી તાતું કરી ઘી અને પસવાડે જઈને માર માને કહું મૂઢિયું ગુમડ થયું છે એટલે પસવાડે જઈને એના રૂના મૂકીને પછી પાટો વાળદો મટી ગયો બે પગમાં સુથેલો ભાઈ એકવાર નાનો હતો કુતરા 7 વર્ષનો હતો તઈ 14 વર્ષનો થયો દીપડાઈ વીખ્યો કાંઈ દવા નહીં એમને મટી ગયો એનું એ અટાણે થાય મારે લેવું પડે ઇન્જેક્શન કારણ કે આપણે પ્રગતિ કરી આ પ્રગતિ કેવી એમ વાંધો નહીં પણ થોડુંક આ પ્રકૃતિની નજીક નહીં રહી તો આ પ્રગતિ આપણને ભૂખા કાઢ નાખશે ઓ હાવ સિગરેટ હળગતી હોય ને આજને ઓલવાઈ ગયો બોલો હા આવું થયું એટલે મારો જે મુદ્દો આપને કહેવાનો છે કે આપણે શરીર માટે 70-80 વર્ષ જીવવું ને એટલું એટલું ખાઈ લાડવા જોઈને પાપડ જોઈને અથાણા જોઈ સંભારો જોઈ શાહી લાવો દૂધ લાવો દહીં લાવો લસી લાવો ફલાણું લાવો આટલું આટલું આ શરીરને જોઈએ 70-80 વર્ષમાં તો આત્મા તો કેટલા વર્ષનો છે એનો કાંઈ ખોરાક નહીં આત્માને આપણે ભૂખ્યા મારી નાખ્યા એ આત્માના ખોરાક માટે ભાગવત છે આ સાહિત્ય છે આ સંતવાણી છે આત્માને કંઈક મળે તો આત્માને પણ ખોરાક જોઈ કે નહીં મામા આ આત્મા માટેના ભાગવત છે ભગવાન કૃષ્ણએ છાતી થબકારીને કીધું કુરુક્ષેત્રના મેદાનમાં કે અર્જુન 10 ડગલા વયું આવ્યો તો તું આવ્યો ને તો 90 ડગલા હામાં માંડવા માટે તૈયાર છો પણ એકવાર તું અખતરો તો કર પાથીએ પાથીએ તેલ પાડ્યો અર્જુનને જ્યારે જવાનું હતું ને મચ્છવેદ કરવા માટે કેવો આપણો ભગવાન તમે જુઓ આપણા ભેળો રહીને આપણી જેમ જીવો એટલે આપણને સમજાય નકર એ તો કૃષ્ણ છે મહાભારતના યુદ્ધમાં આમ કરી ચક્કર હાથમાં ચૌસુદન ચક્કર લઈને આમ કર્યું હોત બધું પૂરું તો આજે આપણે શું કરત આપણે શું કરત ખબર ભગવાન આવીને બધું કરશે તો અટાણે આપણી એવી શ્રદ્ધા થોડી હોય અર્જુન જેવી તો આપણા ભૂકા નીકળી જાય કે નહીં
પણ ભગવાન એમ નહીં, આપણે હેરે રહ્યો અને કરે એવું તારે જ કરવાનું અર્જુન, બધું તારે કરવાનું. આવી રીતે ત્રાજવામાં પગ રાખજે, આવી રીતે બાણ પકડજે, સ્થિર થઈ જાજે, આવી રીતે પાણીમાં જોજે. આવી રીતે ઉપર માછલી ફરતી હશે, માછલી ફરતા ફરતા એની આંખ પાણીમાં તબકા હે, પાણીમાં જોવાનું, ઉપર બાણ મારવાનું. બધું કીધું અર્જુન કે બધું મારે કરવાનું, તો તમે શું કામના ભગવાન, તમે કામના હું, બધું મારે કરવાનું. હવે કાળીયો ઠાકર બોલ્યો, સાહેબ એને હું કીધું ખબર, તારાથી નહીં થાય હું કરી અર્જુન, હે કે મારાથી હું ન થાય, હું અર્જુન છું, બધું થાય મારાથી. ભગવાન કૃષ્ણ કે નીચે પાણી છે ને, એને સ્થિર હું કરી દે, એ તારી તાકાત નથી ભલા માણા. આ હા 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 હા, જેટલા જેટલા આવતા હતા એને બાંધો હું પડતો હતો ખબર, પાણી આમામામ થાય આમામામ, એટલે માછલી બરોબર આંખ દેખાય જ નહીં. એ પાણીને સ્થિર કરવા વાળો કાળીયો ઠાકર છે. આપણા કુટુંબમાં પરિવારમાં કાંઈ પણ હંપ ને હોય ને, આનંદ હોય ને, એ પાણી સ્થિર કરવા વાળો દ્વારકા વાળો. તમે ન માનતા કે હું બુદ્ધિશાળી છું એટલે મારું કુટુંબ હંપી રહ્યો છે, હા એ સ્થિર કરવા વાળો કાળીયો ઠાકર છે. એના માટેના આ પ્રોગ્રામ હોય, એને જીવવા માટે છે. અમેરિકા સુપર પાવર પણ અંદર શાંતિ નથી, એ શાંતિ ગોતવા અહીંયા આવે છે. અને વૈજ્ઞાનિકો સારી વાત છે, પણ પ્રયોગો માથે પ્રયોગો, દેડકા ચીરે એનું હૃદય કાઢે, હુવરનું હૃદય કાઢે, માણસને લાંબુ કરવામાં, હુવરનું લાંબુ આયુષ કરવામાં, હુવરનું હૃદય બેસારી તો આમ થાય, એનું લીવર બેસારી, એ સંશોધન કરે છે, ચીરે છે દેડકાઓને, હુવરને કરે છે. આપણા સાધુ સંતો જાળવા છે બેઠા બેઠા, ભગવાનનું ભજન કરતા, સીતા રામ રાધે શામ ભજમન જાનકી ભરથાર કેવર જાનકી કીર્તાર ઠાકર મેર પર્વત ઠામ, એ જાળવા જ બેઠા બેઠા હો હો હવા હો 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 રા ભજન કરી કરી વયા જાય, એનું રૂવાડું ખાંડું ન થાય, એ આયુષ વધારવા વાળું ભજન છે. એનાથી મોટું કોઈ વધારી નથી હગતું, અસર થાય છે. તમે આપો એક ફોટો, તમે કોક પાસે 50,000 માંગવા જાયજો, ભાઈ દે નહીં હમણાં દઈ દે, એનો એક ફોટો પાડજો. દેતો હોય ને એનો એક ફોટો, ક્યાંક 50,000 દેતા હોય એનો પાડજો, બે ફોટા ભેળા રાખજો. કેમેરો કહી દે દેવામાં હું મજા છે, લેવામાં હું મજા છે ભલા માણસ, એ વાત છે આ. અને મને હમણાં મુક્તાનંદ બાપુ મારા ગુરુ, એમણે બહુ સારી વાત કરી, મને તેનું એમ લાગ્યું કે બહુ આ બધા તમે જે કરો છો ને વિજય મામા એ સાર્થક છે, બહુ સારી. મને કે એક દાખલો આપું, બહુ સારો જીવનમાં ઉતારવા જેવો, જો લેવું હોય અને નાથ મોરડો કાઢ્યા એને કઈ ફેર જ નથી પડતો. હા, દુઃખ જે આબરૂદારને જેને હારાથી હંગોળ, બાકી ફકડંડ ફરે વિફોળ ખંભે પછડીને ખીમરા, એની વાત નથી. બહુ સારો દાખલો, નાનકડો દાખલો આપ્યો. એ કે એક જણો હતો ને, એને પાસે 100 રૂપિયા હતા, એક ઘરનું મકાન હતું, નાનકડી વાત પણ સાંભળજો, એક ઘરનું મકાન, 100 રૂપિયા ને એક ગધેડો હતો એક જણા પાસે, એને એ ભાભા પાસે. એમાં ભાભો ગુજરી ગયો, તો છોકરો એવો આમ ધાર્મિક ખરો દાતાર, એ કે મારી પાસે અમે કાંઈ બાપો જાજુ મૂકતો નથી, ગયો ભાગમાં આવશે કાંઈક આવી જાય, તો ગધેડો વેચીને એનું દાન કરી દીધું 1 રૂપિયા આવ્યા એનું, અને 100 રૂપિયા હતા એ બધે બાટી દીધા, ઘર વેચી નાખ્યું, દાન કરી દીધું. એ કે આટલામાં હું હવે પાછું કમાઈ લઈશ, એ બધું દઈ દીધું, અને પાછો હારા ક્યાંક ધંધે સડી ગયો મેળો, તો 500 રૂપિયા એમ થયું બાપને જે હતું એ બધું પહેલાં કરી લઉં. તો એક મારું મકાન લીધું, પછી પાછું એક ગધેડો લીધો, અને 100 રૂપિયા ભેળા કર્યા, એ બધું ભેળું થઈ ગયું ને, પાછું બધું 100 રૂપિયા બાટી દીધા, ગધેડો વેસીને દાન કરી નાખ્યું. આખી જિંદગી એણે આવું કર્યું મામા, આખી જિંદગી આવું કર્યું. કોકે પૂછ્યું કે આવું કરવાનું કારણ, કે મને એવી ખબર પડી ગઈ હતી, એક સંતે કહી દીધું, તારા ભાગમાં એક ગધેડો એક ઘર ને 100 રૂપિયા છે, એ આખી જિંદગી દીધા કર્યો તોય પાછું થઈ ગયું, કારણ કે એના ભાગમાં હતું એ જ રહ્યું, મરવા ટાણે જેલ છે એ 3 વસ્તુ રહીને એ મરી ગયો, એ કારણ કે એના ભાગમાં એક ગધેડો 100 રૂપિયા ને ઘર હતું એ રહ્યું, દીધા કર્યો તો રહ્યું, અને કોઈ નો અડવા દીધું હોત તો એટલું જ રહેત. તમારી પાસે 2 પાસ બંગલા ફાર્મ ફલાણા કરોડો આટલી પ્રોપર્ટી આટલું બેંક બેલેન્સ એ જે નક્કી કર્યું હશે ને, એ તમે 1 રૂપિયો નહીં આપો તો થવાનું છે, અને આપતા રહો તો એટલું થવાનું છે, નક્કી તમારે કરવાનું છે. દાન કરી કીર્તિ મેળવીને ભગવાનની કૃપા ઉતારીને શાંતિથી જવું છે, બધું ભેળું કરીને કોઈને અડવા દીધા વગર બધું સીધું કોક લઈ જાય એમ જવું છે, એ તમારી જવાબદારી છે. એટલે આપે છે જગતના ચોકમાં એની વાતો. એટલે છેલ્લો પ્રસંગ શ્રદ્ધાનો માના સાનિધ્યમાં આપી અને મારા શબ્દોને વિરામ આપી. સાંભળજો વાત, આપ સતત મને સાંભળો છો, આ સાહિત્ય છે, કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જાઓ મામા, પણ બોલવામાં મારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે ભલા માણસ, એટલી તો અમને ખબર પડે શું બોલાય શું ન બોલાય. હા હકીકત નગર અટાણે તો કેવું થાય છે, તમે વાતું જ આવા દો, અમુક ને અટાણે કેવું પડશે. આપણે અમારે કલાકારને રજૂ કરતા ને, તો જે કલાકાર રજૂ કરતો હોય ને એ એવું કે હવે ફલાણા ભાઈને વિનંતી કરું કે આવે અને લોક સાહિત્યની વાતો કરે, અથવા સંતવાણીની વાતો કરે, ફલાણા ભાઈને વિનંતી કરું કે મોજ કરાવે. હવે એવું કેવું પડશે, ફલાણા ભાઈને વિનંતી કરું કે જીભાન સંભાળીને બોલે, એવું ન કેવું પડે ક્યાંક.
હા હા પણ બોલ બોલ અમોલ હે વિચારી હું ઘણીવાર પ્રોગ્રામમાં કહું છું મગજમાં આવે ને એને આય મોકલવાનું હૃદયમાં જે મગજમાં બોલવું હોય ને કલાકારોને આય મોક કોઈ પણ કલાકાર જ નહીં કોઈને બોલવું હોય ને પહેલાં આય મોકલવાનું અહીંથી હૃદય કે ઠબકારી દે પછી ઠબકારો કોઈથી ખેંચવું નહીં પડે પાછું બુદ્ધિ છે ને એ ગોટે ચડાવી દે અહીં આવ્યું ભભકાયું એ પાછું ખેંચવું જ પડે એમાં બીજું આવ્યું જ નહીં હૃદયને પૂછવું પડે એટલે મારો આ માતાજીનો એક પ્રસંગ મને ગમે છે શ્રદ્ધાનો પ્રસંગ છે લોકો શ્રદ્ધાથી જોડાય એના માટેની આ બધી વાતો છે આપ જાણો છો વર્ષો પહેલાની વાત છે ગાંધીગીર અને ગાંધીગીરની માલી પર હે અડા ભીડ જંગલ ઉભું છે અને એમાં એક રાજા રાણા જગા નામ કે છે વાર્તામાં રાણા જગા નામનો એક રાજા હાથીની અંબાડી ઉપર બેહીને પોતાની 2000ની પાળ ભેળો લઈ અને જંગલમાં શિકાર કરવા માટે અથવા તીર્થ કરવા માટે નીકળેલા હાથે આરે રસોયા હાંડિયા ઉપર રસોઈ બનાવવાની બધો સીધો હતો એ બધું હાંડિયા ઉપર ભેળો અને 2000 માણસની આખી વ્યવસ્થા લઈને ગીરમાં નીકળે છે એમાં ધીરા 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 અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પરસન ગોધ પહાડ તણી જ્યાં પહાડ તણા જીલે પ્રસંદા પ્રજાંગળીખમ પહાડ તણી જીવન હાતા શિર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા એવી ગાંડી ગીર આવી ગાંડી ગીરના અડીખમ વડલા વડવડ વાય જકિયા અળસર ટકિયા આણ મેલી જટા મોકળી જાણે જડધર ઉભા જાણ એવા અડીખમ વડલા ના આંબલી ઉભા છે મોરલાઓ જેને કહે ટવકે છે પંખીડાઓ કલરવ કરે છે ડાલા માતા હાવજ જ્યાં ડણકે છે એવી ગાંડી ગીરમાં રાણા જગાની વાર વહી આવે એમાં એક નદી આવી ગાંડી ગીરની નદી ધીરે 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 ખળખળ ખળખળ ઝરણા વયા જાય નદીના નદી કાંઠે 8-10 ઘરનું એક નેહડું નેહડાના પાદરમાં કરમદીના ઢુવામાં રેતી અને રેતીમાં 8-10-15 છોકરાઓ ધૂળમાં રમે છે રાણા જગાની વાર નીકળી હાથીની અંબાડીમાંથી રાણા જગા બેઠા છે પાસે એનો મંત્રી વયો આવે છે ઘોડા ઉપર ઘોડો ધીરો 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 વયો આવે છે એમાં નજર પડી રાણા જગાએ પૂછ્યું ઓહો આવા જંગલમાં બાળકો આ બાળકો કોને આય છે તો મંત્રી બોલ્યો આ તો ગીરના બાલ માલધારીના બાળકો લાગે છે બિચારા અર બિચારા કેવા ધૂળમાં રમે છે મહારાજ મહારાજે કીધું ના ના બિચારા તો ઠીક છે પણ કેવા જંગલમાં આનંદ કરે છે જેની જેવી દ્રષ્ટિ પણ ઓલો મંત્રી હતો એમણે શું કીધું ખબર બિચારા કેવા માલધારીના છોકરા બિચારા ધૂળમાં રમે છે બિચારા કીધું ને આમ રમતા તાની આંખો આમ મોરકો ધ્યાન લગો ઘન દોરશે ધ્યાન લગો નટકી એ બાળક છે એ મંત્રી હામુ મીડ્યા જોવા અને ગડગડતી દોટ મૂકી ધૂળું રમતા હતા એ ધૂળ ખખેરી અને હળી કાઢીને બાળકો ભાગ્યા બધા ઘરે આવ્યા પિંસાસિક વરહનો એક ભાભો વરદ ડોહો આવે હમણાં જ આવે આ વાત પૂરી થાય એટલે સપાખરો આવે ત્રીજી ચોથી ફરમાઈશ આવી વાહ આ આપણા રેપર રેપ સોંગ છે આપણા સપાખરા છે મામા બહ બહટ્યું બોલાવે એના દાદાનો દાદો છે રેપરનો આમાં અર્થો આવે એટલે એમાં ન આવે હા અહીંયા કનુભાઈ કેશવલાલ પંડિત પધારે એમના તરફથી 21,000 રૂપિયા આવે છે જોરદાર તાળીથી આપણે એમને વધાવી આ બધું ધર્મ કાર્ય માટે જાય છે વાવરતા રહીએ એટલે વાડી વધ્યા કરે આપ જાણો છો વીરડો હોય ને રેતીમાં જેટલો ઉલેસ્યા કરે ને એટલો એને હરવાણ આવ્યા જ કરે કોઈ ભરવા ન આવે ને ઉલેસે નહીં તો માથે પાંદડા ને ખાખવા ને મજા પડી જાય ને બુરાઈ જાય એમ જે વીરડો મકાનની બારી આપણે ખોલી પવન બહુ ન આવે પણ હામ હામી બારી ખોલજો એટલે પવનની ફૂંક આવશે એમ કમાતા હોય ને પાછું જાતું હોય ને એટલે એ આવ્યા કરે ને ગયા કરે ને બધું આવ્યા કરે એટલે હું મૂળ વાત ઉપર આવું છોકરાઓને ઓલા મંત્રીએ રાણા જગાએ કીધું કે બિચારા નથી પણ કેવા આનંદ કરે છે મંત્રી કે અરે બિચારા ધૂળમાં રમે છે એ છોકરા હળી કાઢીને ઘરે આવ્યા ઘરે પિંચાસી વરહનો એક ભાભો ઉઘાડું દિલ છે પછેડી પહેરીને માથે ડબલ ભેટ છે પાઘડી આમ ખીતે થાંભલીએ ટીંગાડેલી છે અને બેઠો બેઠો મોજમાં હોકો પીતો તો મોજ થયો બાપો ચારણ એને આવીને કીધું દાદા દાદા કે હા કે અહીંયા કેટલા બધા માણસ નીકળ્યા છે કોઈ ઘોડા ઉપર બેઠા કોઈ એક હાથી ઉપર રાજા જેવા બેઠા છે બીજા બધા પાયદળ આયલા જાય ભેળા હાંઢિયા છે અને ઈ એમાંથી એક ઘોડા ઉપર બેઠેલો માણસ એવું બોલ્યો દાદા કે બિચારા માલધારીના છોકરા ધૂળમાં રમે બાપા આપણે બિચારા છે દાદા હે કે દાદા આપણે બિચારા સહી અરે ના 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 બિચારા કેવાના આપણી હારી લોબડી આવી આપણી હારે મમાય હોય આપણી હારે રવેચી હોય આપણી હારે ચામુંડા હોય ને બિચારા હોય કોઈ દી આપણે બેટા તો કે તો એ હું કેમ બિચારા કહેતા હતા કે બિચારા કીધા કે હા બાપાએ આમ કેળિયું અંગરખું ટીંગાડેલું હતું એ નાખ્યું માથે પાઘડી લઈને આમ નાખી અને ધીરો ધીરો ભીષ્મ પિતા જેવો ભાભો ડગલા મીંડો માંડવા ઉતાવળા ડગલા મીંડો માંડવા ઓલા છોકરાએ ભેળા દોડ્યા આવે
આવીને કીધું રામ 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 બાપા રામ રામ. રાણા જગાએ હાથી ઉપર બેઠા બેઠા કે બાપા રામ 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 ચારણદેવ રામ રામ. એ બાપા કઈ બાજુ? કે બસ જો આમ તીર્થ કરવા માટે નીકળ્યા છે ગીરમાં. કે હારું હારું બાપા, અહીંયા અમારું નેહડું છે, અમારા ભાણા હેઠા કરતા જાઓ બાપા, બપોર થવાની હમણાં થોડીક જ વાર છે. અને એટલે કીધું, અરે ઓલો મંત્રી બોલી ગયો આડો, અરે બાપા ચારણદેવ તમે જુઓ તો ખરા, આમ જુઓ તો ખરા, કેટલા 2000 માણસો છે અહીંયા આર્યા અમે. કે બાપા 2000 હોય જે હોય બાપા, જે અમારી પાસે મને માએ વરુડીએ દીધો છે એ તમને અમે ખવડાવીશું, પણ બાપા અમારે નેહડેથી એમને જવાય નહીં. એ વાતમાં રગજગ હાલતી જાય. ચારણ કે અમારે ત્યાં જમતા જાઓ, ભોજન કરતા જાઓ, ઓલા બધા ના પાડે, મહારાજ ના પાડે. એને એમ થયું કે આ 10 ઘરનું બહુ, તો 10-12-15 ઘર છે નેહડામાં, આવડું નેહડું અને આ 2000 માણસને જમાડે એવી વ્યવસ્થા થોડી અહીંયા હોય. એ વાત હાલતી હતી. મંત્રી રાજાને કહે, તમે બોલોમાં હું રસ્તો કાઢું. મંત્રીએ શું કર્યું? બુદ્ધિ પુગાડી. રાજાને ધીરેક દઈને કે તમે બોલતા નહીં. મંત્રી ધીરેક દઈને કે બાપા તમારી વાત હાસી, તમે મારી વાત સાંભળો. આ અમારા રાણા જગા છે, અમારા રાજા છે, એને એવું નિયમ છે કે હોનાના વાસણ હોય તો જ થાય. તાહળી થાળી વાટકા ચમચી જે હોય એ હોનાના વાસણ સિવાય ખવાય નહીં, હોનાના વાસણમાં જમે છે. એટલે એને હોનાના વાસણમાં જમવાનો નિયમ છે. હવે તમારે ત્યાં જમવા આવી તો હોનાના વાસણ તો કાંઈ હોય નહીં. એ વખતે ચારણે આમ ખોખા રખાઈને આમ મૂછ કરીને કીધું હતું, તમારો રાજા એક નહીં, તમારી આખી સેના હોનાના વાસણમાં ખાવું હોય છે ને તો બધાયને અમારી નેહડાની થડાવાળી માં દેવા તાંતે તૈયાર છે, બાકી હવે તમારે જવાય નહીં. આ વાત બનેલી છે અને ધરાર લઈ ગયા. એમ થયું શું કરે જોઈ. હવે એ આંબલીઓને માળા ભીડ વડલા હતા, વડલા એટલે રોકાણા, એને કીધું બધા બેહો. આખા નેહડામાં બેનું દીકરીને કહેવાય ગયું, ધીંગા હાથવાળી દીકરીયું છે, ઘંટિયું માથે બેહીને મીંડ્યું દળવા, ધીંગા રોટલા તૈયાર થયા. ગોરહ જેને કહેવાય હતા, એ ગોરહને ભાંગી એમાં દળેલી હાકડું નાખી અને તૈયારી કરી ભોજનિયાની. ભાઈ જે કાંઈ 2-2.5 કલાક થઈ છે, આખા નેહડાના બેનું દીકરીઓ વળગીર 2000 માણસની રસોઈ તૈયાર કરી. એ રસોઈ તૈયાર કરી અને પછી ચારણે વિચાર કર્યો કે આને કહી તો દીધું છે હોનાના વાસણમાં આખી સેનાને જમાડીશું, હવે શું કરું. ચારણને બોલવાનું એટલું જ કારણ હતું. થડા પાસે જઈને બેહી ગયો કે માં હું આને એટલા માટે લઈ આવ્યો છું કે આ એમ કહેતા હતા, આનો મંત્રી એમ કહેતો હતો બિચારા ચારણના છોકરા, આજ જો હું આને નહીં જમાડી શકું હોનાના વાસણમાં તો કાયમના માટે વગડામાં રહેવાવાળા નેહડાવાળા જે છે કોઈ માલધારી હોય ને એને કાયમ દુનિયા કહે કે એ તો બિચારા કહેવાય, એ તો બિચારા કહેવાય, એ તો બિચારા કહેવાય. અને જેને ઘેરે માના થડા હોય, માની જોત જળહળતી હોય, હામત મામા મને કહેતા હતા 35 વર્ષથી રવેચીની અખંડ જોત અહીંયા બળે છે, જોરદાર તાળીથી એકવાર આ પરિવારને વધાવો જોઈએ. એક તમારું ખોરડું નહીં, મોરબીનો આજુબાજુનો વિસ્તાર છે અને એના વાઇબ્રેશનો મળે રવેચીના રવરાઈના. એ તો જેને શ્રદ્ધા હોય ને જીવા હોય ને ખબર હોય, આજુબાજુમાં ન બનવાની ઘટના ન બને સાહેબ. આ જેવી તેવી તાકાત થોડી જોતમાં છે મામા. એમ અહીંયા ફળાની સામે બેહી ગયો ચારણ. હે માં, દુનિયા બિચારા કહે અમને કાયમના માટે, માં શું કરવું. હે ભગવતી, હે માં, હે જોગમાયા, હે ચામુંડા, હે ચામુંડા, હે માં, હે કુળદેવી જગદંબા, હે જાગતી જોત માં મને જવાબ દે. હે જગદંબા નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા, નમો ધારની કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મે શેષ બરની, નમો રાજકા રંકપે સત્ર ધરની, ભગવતી પ્રગટ હો પ્રગટ હો. જૈત જૈત જગમાત, જૈત કારણ સબ કરની, જૈત પરમ ભંડાર, જૈત તારણ નર તરની, જૈત બુદ્ધિ ગુરુ દેવ દે. ભગવતી ને મિડો માં પ્રસન્ન હો, પ્રસન્ન હો. કેતો તો તંદ્રામાં વયોગ્ય શરીરમાં ધ્રુવણ ધ્રુજારી આવી, ધ્રુજારી આવતાની હારે જાણે પ્રગટ થઈ ચામુંડા જણા 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 જવા કરતી પ્રગટ થઈ અને કીધું કે માગી લે ચારણ, કે માં મારા માટે માગવાનું ન હોય અને હોનાના વાસણોમાં જમાડવા મારે વાસણ જોતાય નથી માં. અને કીધું કે જા, તે મારા ઉપર ભરોહો રાખીને લઈ આવ્યો છું નેહડામાં જમાડવા 2000 ને. તારા ઘરના પછવાડે વડલો ઘેઘુર ઉભો છે, એના ઉપર એક ખોટી લઈને ચડી જા, ડાળ્યુમાં મંડ પાંદડાને મારવા, મંડ ડાળ્યું ખોરવા, ઈ પાંદડા વડલાના ડાળેથી હેઠા પડે, ઈ જેટલા પાંદડાને તું ખેર, ઈ તાહળિયું વાટકાન થાળિયું હોનાના બની જાય તો માંજે ફળાવાળી માં હોકારા દે છે તને, ભલા માણસ એમાં બીજું આવે નહીં. બીજી વાત કર દઉં, સમય પ્રમાણે 21મી સદીમાં કોઈને મગજમાં ન બેહે એવું ન માનવું કે 500 કે 1000 વર્ષ પહેલા આવું ન થાય. આજથી
40 વર્ષ પહેલા કોઈ બાપાને આપણે એમ કહી કે આવડું બટકું લોઢા જેવું આવશે ફોનનું, અને હામું તમે રાખશો એટલે અમેરિકામાંથી આવી રીતે વાત થઈ જાય, હામાં દેખાય જે બોલો એ હામામાં પાસે હોય એવું થાય. તો 40 વર્ષ પહેલા કોઈ બાબાને કોઈ એવું કીધું હોત તો એમ કહેત કે હું બણગા ફૂકો છો. કોઈ દી આવડા બટકામાં અમેરિકામાં વાત થાય દોરડું નહીં તોય તો કે હા કે ખોટું નો બેહે મગજમાં. તો 40 વર્ષમાં આજે જો આ થઈ જતું હોય તો 1000 વર્ષ પહેલા હોનાની વાસણ ખરતા હોય ખરતા હોય ખરતા હોય એમાં શંકા ન કરાય. આપણને બીપી શુગર શંકાઓ કરીને થડાને મૂક્યા ને એટલે આ બધું થયું. આ બધા વિશ્વાસ નથી આવતું, કોઈ ભારે રાયડું નાખી તોય નથી આવતું, આખું અસ્તિત્વ જોઈન્ટ છે. અહીંયા તમે પાંદડું ઝાડનું તોડો ને પૃથ્વીને સામે ખૂણે આંચકો આવે એટલું અસ્તિત્વ જોઈન્ટ છે, બધી ખબર છે, બધું અસ્તિત્વ એટલું જોઈન્ટ છે. જો તમે એની આરે જોડાઈ જાવ તો અંદર તો ઉતરું પોતા પાસે બેહવા શીખો તો બધું આવે. ઈ કહેવાય છે કે વાસણો મીંડા ખરવા, ગોળિયાઓ મીંડા લેવા, હાય હરી હર બાપા બાવી જાવ બેહી ગયા બધા ફોનાના વાસણો, અને એમાં દળેલી હાકડો નાખી ગોળામાં ઢીંગા હાથવાળા જોગમાય જેવી નેહડાની બાઈએ રોટલા ઘડ્યા હતા, એ રોટલા એ વખતે શ્યાક જે છે એ પીરાઈ ગયું, કીધું કરો હરી હર બધા મીંડા જમવા ખાધું. ખાધા પછી પાણી પીવડાવી સળું કર્યા, સળું કર્યા એટલે ભાફો જે હતો પલા સુતા હતા કે મારી માં ફળા વાળી આવી ગોખલા વાળી હો હામો આવીને ઉભો. એ બાપા બધાને એક વિનંતી કરવા આવ્યો છું બધા બરાબર જેમાં. અરે બાપા બહુ સારું. બધા વિચાર કરે છે કે આવા નેહડામાં હોનાના વાસણ કે હોય બાપા, માતાજીની કૃપા હોય તો બાપ દાદાના હશે. ચારણે આવીને કીધું બધાને એક વિનંતી કરવા માટે આવ્યો છું, જેટલા 2000 જેટલા 100 બધાય જમી લીધું બાપા કે હા બધાએ ખાધું, કે તો હવે આ વાસણ છે ને એ બાપા જરા ખહુના લઈ અને પછેડી ફાળિયા જે પાસે હોય એમાં બાંધતા જાયજો બાપા. અરે પણ અમારે શું કરવા, મહારાજ મીંડા કેવા રાણા જગા. અરે બાપા તમારું ચારણના નેહડાનું અમે ભોજન લીધું એ જ અમારા માટે ઘણું છે, અમને અમે તૃપ્ત થઈ ગયા. અમારાથી તમારા હોનાના ઠામડા વાસણ કેમ લઈ જવાય, કે બાપા લઈ જાઓ કે નહીં. રજક આયલી તેથી ચારણે એટલું બોલ્યો હતો કે તમારે લઈ જવા પડશે આ બધા વાસણ એઠા. કે અરે કેમ અમે તમારા લઈ જાય, કે લઈ એટલા માટે જવા પડશે કે તમારા એઠા વાસણ ધોવે એવા અમારે આ નેહડામાં કોઈ બિચારા નથી, એટલા માટે તમે વાસણ લેતા જજો. હે કે અમારા નેહડામાં એવા કોઈ બિચારા નથી. આજના યુગમાં તમને લાગે કે આવું થાય, આજ પણ નેહડામાંથી મોમાઈનો મોગલનો રવેશીનો ભરોહો કરીને કોઈ કરે તો આજે હોનાના વાસણ ખરે. કેમ ખરે, આજે સમયની વાત હોય. આજે 10 જણા આવીને ઉભા રહીએ કે હોનાના વાસણમાં જમાડવા હોય તો દાતા તરીકે અમે તૈયાર છીએ, તો માનવું કે આ વાસણ ખૈયા છે ભલા માણસ. સમય પરિવર્તન કરે એટલે એવી રીતે આવે, પણ આજ દિયે એ વાત પાકી છે. ઈ કીધું કે અમારે અહીંયા તમારા હેઠા વાસણ ધોવે એવા કોઈ બિચારા નથી. રાણા જગાએ હાથ જોડ્યા, ચારણ દેવ તમારે ત્યાં તો લોબડી આવી બેઠી છે, અમારી ભૂલ થઈ અમને માફ કરજો, અને તમારા ભોજનિયા લીધા એ અમારો અવતાર સુધરી ગયો. કહેવાનો અર્થ મારો એ છે, ઈ રવરાય છે, ઈ મોમાય છે, ઈ મોગલ છે, ઈ પીઠળ છે, એટલે છેલ્લે સપાખરામાં મોજ કરાવી મારા શબ્દોને વિરામ આપું છું. જારી આ પરિવારને આ અદભુત પ્રોગ્રામ ઘણી જગ્યાએ મામા મારા પ્રોગ્રામ હોય, અમે કલાકનો રાઉન્ડ લઈ ચા પાણી બેહી પીવું, મને એમ હતું કે 1000 બે રાઉન્ડ લઈ લેવાશે એટલે લોકોને તકલીફ ન પડે, વચ્ચે બેહું પીડ્યું જાવું કે આ તે, એટલે સતત આ સાંભળો છો એટલે છેલ્લે સપાખરાની ફરમાય છે. એટલા માટે પરિવાર
ભગવંત ધર્મવાને મિલા દાડા ધર્મ મારી ધર્મરોળી હવે કડી બોલો એમાં હરહર આવે શરૂઆતમાં આપણે ઊંચા હાથ કરીને નાદ કર્યો હતો હરહર આવે ને બે હાથ ઊંચા કરીને મારે યારે હરહર કરજો ન્યા હું પૂરું કરીશ હરહર આવે ત્યારે હો દેખો મુલ્ક મે રાખો કાયે જહાં શિવાજી ડોલા થા तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक झोला था बोली हर हर महादेव बोली हर 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 रवेची मात की भारत मात की द्वारकाधीश सब सनातन धर्म की मोमाई मात की पार्वती पति हर हर પ્રેમની વાતો એ તો આવા કોક પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી નાઈ જીવ હૈડાના આ પ્રેમ હઠીલા એ તો હાડ હું ફાવે રે